તમને મજા નથી કુ? અરે બટા મજા જ છે ને. તો કેમ આમ નિમાણા થઈને બેઠા? એ તો કાઈ નહીં બટા, કોક કોક દિવસે તાર બાપુની યાદ આવી જાય ને, એટલે પછી છે ને મને મુંઝારો થવા માંડે. બાકી તો તમે લોકો બધા હારા છો, મને કોઈ ઓછું ન થવા દેતા, બધું સારું છે બટા. વાહ, ઈ બધું મેં કહો, તમે શિરામણ કરી વેળ? જો હવારમાં છે ને એ બોવે મને સહાય કરી દીધો અને રોટલો કરી દીધો, ખાઈ લીધું બટા, મેં શિરામણ કરી લીધું છો. અને કાજલ તમારું ધ્યાન તો રાખે છે ને હરખું? એ જો માર તો છે ને દેવ બહુ હારી છે, મને કાંઈ ઓછું ન થવા દેતી. પણ પેલું કહેવાય છે ને કે હવે મારું જીવન હાવ એકલું એકલું થઈ ગયું છે ને, એટલે ક્યારેક ક્યારેક મને એની યાદ આવી જાય છે. અરે બા, અરે અમે તો સવી ના એટલા બધા અહીંયા, અને હા તમને યાદ તો આવી જતી હોય, પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે. બાજુવાળા જમના બેન આવ્યા હતા ને, એને કઈક વાત ઉખેડી ને એટલે મને બધું યાદ આવી ગયું, એટલે જરા મારું મન ઓછું થઈ ગયું. ભૂલી જાઓ બધું, કારણ કે હવે આપણી વિશે તો એ રહ્યા નથી, જે થવાનું હતું એ થઈ ગયું, જે ભગવાન ની ઈચ્છા. કઈ નથી, આ દીકરા હારે સરક વાતો કરું છું. કેમ આમ આંખમાં જરજરી આવી ગયા, કોઈ કઈ કીધું બા? ના બાપા ના, મને કોઈ કઈ નથી કીધું, આ તો છે ને જૂની યાદ આવી ગઈ ને એટલે. કઈ નહીં, બાને બાપુની યાદ આવતી એટલે એ મારી હારે બધી વાત કરતા. તમે કેમ આજે બેઠા, વાડીએ નહીં જવાનું? વાડીએ ના ના, દાડિયા છે મારે, આરામ છે. હું નહીં જાવ, હવે જાવ હવે, અહીંયા વા દાડિયા હોય તો દાડિયાને માથે રહેવું પડે, એ નકર હરખું કામ ન કરે. એ દાડિયા છે ને એટલા પુરવા વાળા છે ને કે આપણે માથે ઊભું નથી રહેવું પડતું, એ સારું છે. તમારો વાંધો જા, ગમે એટલું કહી કહીને થાકી વળી ને એ તમે માનો નહીં. ઠગારું આયલ, હવે તું કેસ ને ભઈ તારે આ છે ને, એ તો હું એમ કહું છું, જાન તો 2 કિલો ઘી ગુટતા આવજો, આજ વખતે ન કર્યું આપણે ઘી, એટલે કહું છું, નકર બે વન મન હું વાંધો. એ હારું, હવે ઘી ખૂટી ગયું છે ઈ લેવા આમ થી મારે જાવું જો હે, કાઈ ને હારું બા ઘી લેતો. હા તે હારું જાવ, ના તું બાપા બે જો. કઈ પીલોડા નતી પાડતી, આ તો તારા હરા ની મને યાદ આવી ગઈ ને એટલે. મારી દોરી કે આઈ જાય ને ત્યારે કોઈ કઈ કેવું નહીં પડે, મારી મેળે જાતી રહીશ. હે ભગવાન, હવે મને બોલાવી લે. હારું હાંભરી લે, તો હવે તો આ કામ કોણ કરશે? તમાર કાકા આવવાના કરવા? કરું છું બેટા, હમણાં બધું કરી નાખ. આ તો પીલુડા પડી ગયો ને, કામ ભેગા થાવ, કામ ભેગા. આને મગજ ખાલી કરી વાળો. એ મીરા, એ મીરા કેમની ગઈ? એ જાવ તો જાવ. મારે આ બધા ડરડા કરવાના,
આખી જિંદગી તો બધું કર્યું અને હવે તમે બે આવ્યું તો થોડુંક તો મને એમ થાય ને કે હવે મારે કઈક નિરાતે બેવું. તમે વરી કઈ વાડી ના મૂડી છો ન્યા જાવ બેટા? લોકો મને કે તમારે બે બે દીકરા બે વહુ તમારે અહીંયા કામ ઉપડ્યું તો મને તો કોઈ કઈ નઈ કે પણ તમને કે અમને હંદન જવાબ દેતા આવડે છે. ઓ એ બહુ કઈ સલાહ દેવાની જરૂર નહી, પડી ગયા પીરુડા કે પછી જાઓ જાઓ અને જવા ને હટકા મંજો હલાવા. સંભળાતો નહી, નો સંભળાણું હોય તો જવાબ નો દીધો હોય. તારો ઉપાડો દિયે દિયે વધતો જાય નઈ ઘરમાં. સાચી વાત છે, તમારી જેમ જ થઈ ગઈ, તમારે ભેગી રહો ને આટલું એટલે ભેગા કરીને રાખવાના ઘરમાં નોખા થવાનું કીધું તમે ના પાડી ને નોખું ન થવું એમ થઈ ગયા તો ઉપરી હાલમાં મંડો નોખું થવું હોય તો આ તારા જેટ છે ને એનાથી હું થોડીક પાસી પડું પાસી, બાકી તને હું આ ઘરમાં તારો મોગરો જોવે નહીં. એ મને કઈ શોખ નથી તમારો મોગો જોવાનો, હવે બોલો ને ધ્યાન રાખજો, કયું ની બોલતી નથી એટલે વળી મોટા સવા માં માન 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 માં તમે માથે ચડતા બેહો છો. કે નકર તો વળી કરી હું લેવાની કે તારા બાપાનું ઘર છે? નહીં, તમારા બાપાનું ઘર છે, તમે ભેગું લઈને આવ્યા હતા ને આણામાં. કે તું વળી નહીં નકર આરામ લઈને આવી હોઈશ ને? એ સને તારો લવરો ડાબડી મારે ડાબડી માં હું નહીં બોલતી ત્યાં લગી હારી છું સમજી લઈ છે. તમે હમતા હારા નહીં નો બોલો તો એ તમને નો ખબર હોય તો આને ભાઈ રે ખબર આ બહુ હારી તઈ. મારે હારું થવાનો શોખ નથી, ઓલી ડોહી ઉઠી કઈ કામકાજ કર્યું કે નહીં? એ તને ડોહી ની આટલી બધી ઉપાધિ હોય ને તો વહેલી ઉઠી ટોસાનિયા કેટલા કામ કરે છે તને ખબર પડે? બહુ કામ કરીને છૂટી જાય તમે ડોહી બે એટલે જ આ ઘરમાં આવો ફસટવાળો પડ્યો. તને શું લાગે છે હું કામ કર્યું એમ? એ હું છે ને તને ડોહી ને બેને લઈને કામ કરાવું એમ છું. આજે બોલી બોલી બીજે બોલો ધ્યાન રાખજે. ધ્યાન રાખવો તો અહીંયા આવી જ ન હોત ને, પેલા ધ્યાન ન રહ્યું એટલે તો અહીંયા આવી. એ તો હજી ક્યાં ને કઈ બગડી ગયું છે માઇન્ડ ને ફેંકવા માંડ હાલવા એમ તમારી ખાતી થોડી કાંઈ જાવ. જમીન નો ભાગ મળશે ને એટલે આ પૂરી ની વહી જાય કેવું નહીં પડે. લે હવે સમજાણું તું હિમ નહીં જાય. એ તારી હજી લાલચ નો ભંડાર ભર્યો ભંડાર, તને ભાગ જોઈશ હિમ. એ હું જોઉં છું આ ઘરમાં હું છું ત્યાં સુધી તું કેમ ભાગ લેશ? તે તમને લાલચ નો હોય તો દઈ દો ને મને ભાગ. પછી તમારું તમને લાલચ જ નથી તો રાખવું હું લેવા જોઈ તમારે? હું કામ ભાઈ હું અહીંયા હું પવા ખાંડવા આવી છું કે તને ઓરી ભાગ દઈ દઉં એ મોટી શું મોટી, અને જો ભાગ પડશે ને તો તારા કરતા વધારે જ લે. હાસી વાત છે, જેટલા મોટા સૌ ને એટલા જ દાનતમાં ખોટા સૌ, નિયતમાં કચરો જ ભૈરો જ ન કરો. તો અહીં આને તો ઓરી જાણે હું હારું ભૈરું હશે એ તો મૈન ને હાલવા જાને ભાગ લીધા વગરની બહુ હારી છો. તો હારા ન હારું તમને કોઈ બોલવા નથી કેતું બરાબર? જીભડો સંભાળીને બોલજો, જી બોલો નહીં જેમ તમે આ ઘરના વહુ છો ને હું એ વહુ જ છું, એટલે હવે મોઢું સંભાળી. એ મોઢું ગયું હમણાં તેલ લેવા? તું તારો લવર છે ને તારી ડાબલીમાં રહી છે મોટી શું મોટી, એ થોડીક માન મર્યાદા રહે માન મર્યાદા. એ છોકરાઓ છે ને મોટા પાસે શીખે ને એવું જ બોલે, તમારી પાસે શીખવું એવું મને બોલતા આવડે, નકર મને ક્યાં બોલતા આવડતું તું? એ તો મારી પાસે બહુ હંતુય શીખી જાઉં, કાલ જઈ કુએ પડવા તું આવી છે ભેગી પડવા. હા તમે પડીને દેખાડજો હારું લાગશે તો વાહે આવે.
એ તું મને છે ને મારવા બેઠી મારવા, પણ હું એમ મરું એમ નહીં. આની અરે કોણ આખાથી લવારા કરે, ઝીબડો એક મિનિટ બંધ નહીં થાય. આનો તો જાણે નકર ડાબલીમાં હસવાને પડ્યો રહેતો હશે. નહીં એ કામ કરવું હોય તો કરો, નકર જો તેલ લેવા તમારું કામ, મને ન બોલાવતા. હવે મન ડાલવા કોણ ન્યા તને બોલાવે છે? આઈ બહુ મોટી મહારાણી લે, એના મનમાં એમ હમસ થઈ છે ને કે હું એને કાંઈ નહીં કહું. તે કાં હે ને આને નથી કુગી વળાતું. જો એના જેઠ જરાક મારી બાજુ હોત ને દેરજીની જેમ, તો આનો કાઠિયો કરો કાઠિયો ઘરની બહાર. તને બોલાવું જવાબ ન દેતી, કઈ તું કામ ન કરતી, અને પાછી મને તો હું કે જમીન તમને કઈ ન દેવી, તમને બે માણસ વેતી ના કરવાસ. લે જમીન આપું, ઢહડા જમીનમાં હું કરું છું? એના બાપ ની થોડી કે જમીન છે, ભાગ લેવા ઈ ઢોળી આવી છે. તે હું એમ કહું છું કે ભલે આપણે કે બધી ખાઈ જાવી છે, પણ આપણો ભાગ તો આપને દેવો જોઈએ ને. કાત કેસે લે કઈ જમીન બમીન નથી કે હાલતી ના જ કર દેવાસ. એનું થોડું કઈ હાલતું હશે, અડધો અડે જ આપણી જમીન એમાં આવે ભાગમાં. જો હું તમને શોખું કહી દઉં છું, મને આપો હાલતું નહીં. મોટા ભાઈ એ વાત કર્યો, એ મોટો ભાઈ છે ને લાખ રૂપિયાનો માણસ છે, હું હાસુ કહું એ ભગવાન જેવો છે, પણ આ ખૂબ જાય છે ને એને બગાડ્યો. ઈ હાવ બોળો છે ભાભી, કોણ જાણે કેવી ભટકાણી ને, મને તો કઈ ખબર જ નથી પડતી. કાઈ ને હું તમને એમ કહું છું, તમે છે ને એવું હોય ને તો મોટા ભાઈ અરે બેહીન હરખી વાત કરજો. એ જો વ્યવહાર ની વાતમાં છે ને બાયુ ને માથા ન મરાય, કઈ સારું લાગે? ઈ થોડું કઈ સારું લાગે, બાયુ વૈશમાં વૈશમાં ડબ 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 કર્યા એવું મોટા ભાઈ હું કહી દે. અને જો ગયું બધું માય કરો જમીન ના ભાગ, અને આપડે આપણું નોખું કરીને બે જાવી, એટલે તમને હાસુ કહું કોઈ કોઈ નું ન હોય. આ બધા છે ને થોડાક મીઠું મીઠું બોલે અને હ કે જમીન એના નામે થઈ જાય ને, પછી કશે આપડો બે માણસનો કાઢ્યો કઈ ઓછી ની નહીં. ભગવાન કંટારી છું, તમે વાત જ જવા દો. એમ થાય છે કે દવા બવા પીને હું જાઉં તો તું દવા પી જાય તો મારું શું થાય? તને હવે રમત કરવાનું પૂછ્યું લાગે મોહેમ છે ને, આરામ હારી થાય આ વખતે, અને કાંઈ ઉપાધિ કર્યા જેવું નથી. આ વખતે હે ને ઉપાધિ હારી આવવાની છે. હું શું કહું છું, આ જ વખતે જો ઉપજ હારી આવે એમ હોય તો દેરાણીએ આપણે મંગળસૂત્ર હારું જ ઘડાઈ દીધું છે, અને મારું આમે હાવ જૂનું થઈ ગયું છે, તો નવું ઘડાઈ લો. તો નવું ઘડાવવું છે તારે? તારે નવું ઘડાઈને ક્યાં જવું છે? આનું આ જે છે એ રખાય તમને ભાઈ રે વાંધો, ને હું ઘડાવું તો મને વાંધો કઈ નહી, પણ આ હજી સુખતે કરવાના બાકી છે, મંડળીમાં ભરવાના બાકી છે, એ બધા હજી પેલા કાક થવા દે, ઢીલું પડવા દે, તય કાક મેળ આવશે. પછી હું શું કહું છું, આપણે બાને થોડા ઘરણા તો પડ્યા છે, નો
આટલા વર્ષો થી એમને પટારામાં પડ્યા છે મોરલો છે તો પછી કોઈ બીજા ને પહેરવા દો તો પહેરાઈ જાય રાખે છે ને ત્યારથી બાપુજી ગુજરી ગયા હતા અને ભાઈ છે ને અમને પેટે અને ભાઈ છે ને પેટે પાટા બાંધી અમને મોટા કર્યા છે પારકા કામ ઘણા કર્યા છે દાડિયું કરી કરીને તૂટી ગયા અને તે હજુ અમને પાળી પોરી ને આવડા મોટા કર્યા છે એટલે અત્યારે હવે આપણે એનું ધ્યાન તો રાખવું પડે ને હા તે હું ક્યાં ના પાડું છું તમને એ તો મને ખબર છે કે તમે મોટા થી ને પછી હાંધું હારું થયું નકર તમારે બાને આપણે દુઃખ જ હતું બધું અરે આ ભાઈ નાનકા કેમ વી આવ્યો વાડીએ થી તો વી આવ્યો મારે તમારું કામ છે મારે અરે બોલ બોલ હવે છે ને આપણે જમીન અડધું અડધું બે ભાઈ ભાગ પાડી લે શું વાત કરે તું તમે હાઈ ગૃહી અરે પણ જમીન ના ભાગ થોડા પાડવાના હોય આપણે હવે એમાં મજા નથી ભેગી રાખવા અડધું અડધું ભાગ પાડી લઈ ને એ જ મજા છે પણ મને એ નહીં સમજાતું તને આ અચાનક આ જમીન ના ભાગ પાડવાનું શું હોય મારે ભાગ પાડ નાખો જે પૂછ્યું હોય ને એ હારે હાટું રૂજ્યું હોય દોડવાની જરૂર નથી મારા ભાઈ ને કહું છું નાનકા એ તારી ભાભી છે ભાઈ અમે આમ ન બોલે એટલું તને ભાન હોવું જોઈએ હું અહીં બેઠો છું તું તાર ભાઈ યારે જી ભકાવે ઈ નો થાવું જોઈએ તો ભાભી ને જોઈ ને બે ભાઈ નો વાત આલે તો એમાં હું લેવા વિશ માં ડફલો હલાવે છે ઈ કહે કે તને એની ફરજ છે તને કહેવાની તું કાક ભૂલ કર ને એની ફરજ છે કે તને કે તને ખીજાય એ હાસુ હે ને ઈ કહું છું ને અરે ભાઈ નઈ તમને આ કે ખોટું કાળા દોરા કરી એમાં ભૂલ મારી એની છે જે વ્યવહાર થાય છે ઈ હું માંગુ છું બીજું કેમ કે તમને કીધું મે એમ તો નથી કીધું મને તમે બધી જમીન આપી દો અડધી આપી દો મને એમ કહું છું જો નાનકા આ જે જમીન છે ને એમાંથી એક વીઘો આગા પાછી નહીં થાય સાંભળ્યું છે અને જો તારે જમીન જોતી જ હોય ને તો તું તારી પોતાની લે બાકી આ જમીનમાંથી ભાગ પડે એ તું વેમ કાઢી નાખ કેમ મોટા ભાઈ નહીં તમે કેમ ભાગ કેમ નહીં આપો હું કેમ નહીં આપો એટલે આ આપણું બાપ દાદાનું જે પહેલેથી આવેલું આવે છે તો એને એમને હાંકવાનું હોય એ હવે બધું ભૂલી જાવ એ મારે કાંઈ આપવું નથી ભૂલાય કાંઈ નહીં મેં તને એક વાર કહી દીધું ને કે જમીન નો ભાગ આજે નહીં પડે ને કાલે નહીં પડે જેમ તારે માથા પસાડો હોય એમ પસાડી દે જા તો હું જોઈ લઉં છું હવે કેમ તમે મને અડધી જમીન નહીં આપો આને વળી હું થયું કોણ જાણે મારો રામ જાણે આજ હું એ જ વિચારું છું કે અચાનક હારાને જમીન નું કેમ બીજું છે આજથી સુધી મને કઈ ન કીધું અને આ દેવીન કે મારે જમીનમાં ભાગ જોતો છે આ મને સમજાતું નહીં થો કાઈ રામ જાણે હું હોય છે પણ મને તો છે ને એવું લાગે છે કે આ બધે કામ છે ને ઓલી મીરા ના છે મીરા હો ના એમ ને પણ કાલ મીરા બહુ આવું કરી શકે ખરે તમને પાછું કઈ કીધું નતે કરી હકે કરે એ આટલા દીધી તમારી આમે તમારા ભાઈ ઉસી આઈ કરે ન તો સોતો આજે તમારે બાદીન વીયો ગયો પાવર કરીને કે જમીન તો લઈને રહે તો પછી હમ તો આટલો પાવર ક્યાંથી આવે એ બાયડીએ સાવી સડાવ્યો તો જાવે એ મે કોઈથી સડાવી તમને સાવી ના ના તું તો ન સડાય બા તું જે કેસ ને
મને આમ યાદ બી લાગે છે. આજથી સુધી મારે આમે કોઈ દી ઊંચો ઉકારો નથી કર્યો અને આજ આમ ગઢબાદર ની જેમ મારી આમે વાત કરીને વિયો જો, એટલે નક્કી છે ને આ મીરાઓ ના કામ હોવા છે. તમારી નજર માં નથી પડ્યા, અમે તો કેદુ ના ભાગલા પાડી લીધા છે અને ભાગલા છે ને ખાલી કામ કરવામાં ન હોય એટલે એ તમારે કરી નાખવાનું બધું. કોને કહો હવે કામ કરવાનું? બીજા કોક ને બોલાય આવું થાય તમને નો સીધું કોને સીધું? બેટા મારા કપડા હું ધો, આ બધા ના હું ધો, પછી આટલું બોલું તો ઝટ કપડા ધોઈ નાખજો ને હરખા ધોઈ દો, નહીં અડધો હાફું રહી જાય કપડામાં, નથી આવડતા ધોતા? એવડી ઉંમર કાઢી ક્યાં? ચાલુ થઈ ગયું રોવાનું, લે એનું હવે હા સુધી પીરડા ચાલુ રાખશે કા ઓલી મોટી દબાવે છે તઈ રોવું ન થાવતું? બટા હું તો મારા નસીબ ને રોવ છું, નથી એનું રોતી નથી તારું રોતી. નસીબ નસીબ કરીને રોવે છે, આખી જિંદગી લીલા લેર કર્યા છે, તમને વાંધો હું છે? કઈ લીલા લેર નથી કર્યા બેટા, એ આખી જિંદગી છે ને ઢરડા કર્યા છે, બીજું કઈ નથી કર્યું. મારે ભગવાન ના ગુનેગાર નત થવું. એટલે તમે એવું કેવા માંગો છો કે વહુ ને કામ કરવાનું હોય હાવું ભલે ઢોલીએ બેહે? એટલે જિંદગી આખી અમે કર્યું હોય તો હવે અમને વહુ ની કઈક તો આશા હોય ને કે એ કઈક બે આવતા કરે અને હવે અમે બેહીએ, એવું કઈક તો હોય કે ન હોય? ઠીક, એટલે અમાર તો માવતર ના ઘીરે હોય તો માવતર અમારી આશા એ બે કે જુવાન દીકરી હોય તો અમારે થોડા ઢવડા કરવાના હોય, અહીંયા આવી તો હાવું એમ કે એ અમારે જાવું તો જાવું ક્યાં? તે મને એક વાત નો જવાબ દે કે તારા ઘરે તારી ભાભીઓ છે તો તારા માવતર ને કામ કરવું પડે, એ બધું આવી રીતે બેહી રહેશે, મા બાપ ને કામ હિંદે છે? એ મારા માવતર છે ને તમાર જેવા નથી, મારા માવતર છે લાખ રૂપિયાના અને મારી ભાભીઓની મુકન તમારા ઘરની કરોને ને મારા બાપની ઘરની વાતું કરે છે, જાણે ન્યાયે ખાવા આવતા હોય એમ. મારા બાપના નામ જ નહીં લેવાનું કોઈનું ઘર નામનું. બાપનું નામ નથી લેતી હું તારી ભાભીઓનું કહું. કોઈનું નહીં, મારા ઘરનું નામ નહીં લેવાનું. એ કઈ અહીંયા ખાવા આવે છે તમારે ઘીરે? હારું પણ ધીરે બોલો, મારું માથું દુખે છે. હા માથું દુખે, ગળું કેમ નથી દુખતું? તો એકથી દાબી દો કામ પતી જાય. Thank you.
કરા મારા કર્મ ની કઠણાઈ એ માથે થી સતર ગયું અને બહુ દેવ તે દેવ એવી છે એ બે દીકરા હતા અને મને એવી આશા હતી કે ભગવાન નું કરવું ઉપર વાળ મારું સતર તો લઈ લીધું પણ મારા બે દીકરા છે ને મારી રામ લખન ની જોડી છે અને એ બે છે એટલે મારા બધા દિવસ હારા જાય આ તો કાંઈ મારું ધાર્યું થયું નહીં અને દીકરાઓને ક્યાં ખબર હશે કે વાયથી વહુ મારા પર કેવા માસલા ધોવે છે અને કેવું દીકરા નહીં કાંઈ ન કહેવાય બિચારા થાકીને આવ્યા હોય ને એની આગળ ક્યાં બધી કરમ કહાણી કરું મોઢો જોતો એમ લાગે છે કે કઈ હોય કે છોકરાઓને કઈ તકલીફ નથી ને અરે ના રે ભાઈ એ ભગવાન ના દીધા બે દીકરા હારા બે વહુ હારી કેટલું ધ્યાન રાખે એ દીકરાઓ તો છે ને હવારમાં ઉઠે ને એટલે મને પગે લાગ્યા વગર બીજું કામ ન કરે હવારમાં ઉઠીને વહુ મને પગે લાગે જય શ્રી કૃષ્ણ કરે રાતે ઉતા ઉતા મારા પગ દબાવીને હુવે ના ન ભગવાનની દયાથી બધું સારું જ છે સારું બેન આ તને વહુ બે હારી મળી ગયું ને મારા બનેવી વહી ગયા પણ તને એની યાદ નહીં આવતી હોય ત્યારે એવી વહુ અને બે છોકરાઓ છે હવે તારા હા સાચી વાત છે ભાઈ દીકરાઓ તો હારા હતા જ અને વહુ બે હારી આવી છે ને એટલે તારા બનેવીને તો યાદ આવતી જ નથી મને જરાય આ જો અત્યારે તે કીધું મને યાદ આવી ગઈ બાકી એની યાદ નથી આવતી નહીં બેન તને કંઈક દુઃખ તો છે જ નહીં તારા બનેવીનું નામ લેતા કેમ તારું મોઢું હાવ ઢીલું અને રોવા મને ના ના એ તો મારું સતર હતું એટલે યાદ તો આવે જ ને કે કઈ ભૂલી થોડું સવાય પણ આ તો તે યાદ કરાવ્યું એટલે બાકી મને કોઈ દી એની યાદ ન આવે કેમ બે ભણિયા વાડી ગયા છે કે ગામમાં ગયા છે હા બહાર ગયા છે આવતા જશે એમાંનું એકાદું તો હમણાં બપોરા કરવા આવશે પણ તારે ઘેર કેમ છે બધું સારું છે મારે ઘરે બધા એમ કેમ છે સારું સારું બધાની તબિયત પાણી સારા છે પણ આ નાનો ભણ્યો છે ને એ નાનેથી થોડાક નાખુડિયો તો હતો જ એટલે મને એનો વિશ્વાસ નહોતો કે બે ભણી સરખા રાખતા છે પણ બે છે તો સારા ને આવો એકદમ સારા છે બે કઉ તો શું તને એ રામ લખન ની જોડી છે મારે તો જો ભગવાને ભલે સતર લઈ લીધું પણ દીકરાઓ એવા હારા આપ્યા અને દીકરા તો દીધા છે પાછી વહુ એવી હારી છે પણ એમાં એવું છે નાનકાનો તો મને વિચાર જ નહોતો કે આવતો કે એ સુધરી જાય તારાજી પણ છે ને મને એવું લાગે છે કે આ બાય આવી ને એટલે સુધરી ગયો હશે સુધરી અને પાછો છે ને આમ થોડો મગજ નો ઓલો છે રામ મામા રામ રામ બેટા કેમ છે તમારા તબિયત પાણી હારો એકદમ હારા હો ઓ જાજા ટાઈમે તમે તો આવ્યા અમારે તો અમારા બેન છે એટલે આવવું જ પડે ને ભાઈ તમને તો કઈ કારે મામા ની યાદ આવતી નથી કઈ નથી તું તારી બા ને મોકલતો બા ને હું મોકલે હવે તડકે થી આવ્યો ને એટલે બાકી તો એ હારો જ છે હવે જો તમારા મામા ભાણિયા ના સંબંધ પહેલેથી એવા છે એ પહેલેથી તમારી હારે એમ બોલે છે ને એટલે એ બોલતો હશે બાકી દાયો છે મારો દીકરો તારી વરાળ જે હોય ને એ મામા છે તે કાઢી નાખજો એ તારી બા ને હેરાન નહીં કરતો હવે બા ને હું જાતી હું જાતી જિંદગી હવે હેરાન કરું હવે તો આ બીજું હું હેરાન નથી કરતો આ હું બેઠો છું મારી હાજરીમાં તું આવા કવ્યાણ બોલે છો
તો પછી હું નોતી હું બા ઉપર કરતો છું અને હારું શું તમે આજ આવ્યા મારે એ તમને બોલાવવાના જ હતા અને તમે ટાઈમે જ આવ્યા અને હવે મારો મોટો ભાઈ છે ને એને કહી દેજો મને અડધો એનો જમીન આપી દે છે આ ઉપરો સડ્યો છે એમ સોથી વાત કરી ને હું તને કારું પૂછો તું છું કે તને હું વમળ સડ્યું છે પણ જો ઘણા એ વસ્તુ ખોટી છે જુદું થવાની વાત કરીને કારણ કે તમારા જે આ બે ભાઈની રામલખનની જોડી છે ને એને વિખાય નહીં અને તને ખબર છે હું તો મારી જિંદગીમાં જોતો આવ્યો છું કે બે ભાઈઓ અને બે ભાઈ હોય જુદા થાય ને કોઈ શાંતિથી જીવન જીવતું નથી કારણ કે બે ભાઈઓ ભેગી હોય ને તો એક ઘરનું કામ કરે એક વાડીનું કરે અને ઓલા જુદા થાય ને તો બે ને ઘરનું વાહિદું બધું કામ કરીને અને વાડી જવું પડે બે કરવું પડે એટલે કોઈ છે ને જુદાથી લોસો નથી લઈ લેતા એટલે તું વિચારીને શબ્દ બોલજે એ બધું મામા મેં વિચારી લીધું છે એ તમે આ બધું તમારા ઉંમરની તમારા જમાના પ્રમાણની વાત અને અત્યારના જમાનાની વાત કરો અને મારા જમીન જોયા તમે બે શબ્દ એને કહેજો કેમ બેન આમ શું છે કે દખા છે ધર્મ ના રે ભાઈ દખા તો કાંઈ નથી પણ એ બેઉ ભાઈનું કહેવું એમ છે કે બા તમે જીવો છો ને કે અમે બેઉ નોખા થઈ જઈને તો સારું અને પછી મેં કીધું કે હા હા હારો વાંધો નહીં એ વળી હું જાઉં ને પછી બેઉ ઝઘડે ને એના કરતાં હું જીવતે જીવ બેઉના ભાગ પાડી દઉં ને તો હું સુખી નહીં બે ભાઈઓ સુખી બાકી એવું કાંઈ નથી તમે સમજો છો ને એવું કાંઈ નથી પણ તારી વાત સાચી છે એ જુદું થવાનું કે છે એ વાત ખોટી છે હા એને ભાગ જોતો હોય તો તું જીવતી છે તે એના નામે કરી દે એટલે ધમાલ મટે બાકીનું પછી રોટલા તો ભેગા જ રાખવાના તમારો જે મિલકત છે એ વેચી લેજે અને હું પછી એ ભાણો મળશે ને ક્યારેક અથવા તો હું ક્યારેક આવીશ ત્યારે એને સમજાવીશ પણ આ વાતને લઈને ઘરમાં ક્યારે ડખા નહીં કરતો હા તો તમે એને સમજાવી દેજો અડધો અડધ ભાગ આપી દે હું જાઉં છું બટા અને હાલો બેન ઈ તો મેં તને કીધું તું પહેલેથી ના ના એવું કાંઈ નથી પણ આજ ખબર નહીં તમને જોઈને ઈ કેમ આટલો ઉભરો કાઢે છે બાકી તો છે ને છોકરા મારા બેવ ડાયા છે અને આમે તમને તો ખબર જ છે કે અનિલ નાનો હતો ત્યારથી જ કેવો હતો ઈ છે ને થોડોક આખા બોલો છે બાકી એના મનમાં કાંઈ પાપ નહીં સારું પણ આ વાત કરી છે ને મને એની તો હું થોડાક દી પછી આટો મારીશ ઈ બે ભાઈ બે ભાઈઓ અને તમે બધા બેન વિચાર કરી લેજો હું નિર્ણય લીધો છે પછી હું આવ્યા પછી બધું કરવાનું છે જે કઈ કરીએ બરોબર ના ના તમે વચ્ચે રહેજો હા હા હું આવીશ હાલો તો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ ભાઈ અને આવતા રહેજો હા કેટલું ઢાકવાની કોશિશ કરી પણ ઓલો નાનકો આવ્યો અને બધું ઉગાડું પાડી દીધું એ ભાઈઓને કઈ થોડું કહેવાતું હોય એક તો એને બિચારા ને બેન નું પેટમાં બળતું હોય એમાં પાછો હું મારી હૈયા વરાળ કાઢું તો એ બિચારો પછી દુખી રહે ને એના ઘરે છે ને મારા વિચાર કરી કરી દુખી થાય એટલે આહુડા બધા હંતાડી દીધા ને એને મોઢે હસતી રહી પણ તો એ કળી તો ગયા જ છે અને અમારો અનિલ્યો મને વિચાર આવ્યો કે તું દુખી તો છોસ ને નાનકો પણ ખીજાતો હતો તો પાંચ થી મન હળવું થાય ને બેન તો હાલ ને મારે ઘેરે અરે ભાઈ કઈ નથી પણ ભાઈ કે કેટલાય વખત થી તું આવી નથી ને તો હાલ ને મારા ઘરે એટલે તારો પગ થોડો મોકળો થાય
એ પગ એમ કેવાય એમાં મોકળો છે પણ હું કામ કરતી નથી. એ મોરો ભાઈ ઢોલીએ બેહું ઢોલીએ એ ક્યાંય ન જાઉં. થોડાક દી જવા દે ને. મેં ડાયટુસ કાય હજી પૂછું છું ના પાડી ને એક વાર કે નેના જ જવાનું એટલે નહીં જવાનું. થોડાક દી મારો પગ મોકળો થાય મારે જવું છે મારા ભાઈ ને ઘેર. એ તો ન્યા તમારી ભોજાય છે ઈ કઈ દઈ દેવાની કાઢી કાંડો. એ ક્યાં ગઈ આ ડાબલી માંથી ઝીબળો ગયો ક્યાં કી જવાબ નહી. મારે જવું છે. એ ભલે જવું હોય હો મેં ના પાડી ને એક વાર કે નહી જવાનું તો નહી જવાનું. એ હજી કામ કેટલા બાકી છે. સવાર થી બધાય કરી તો નાખ્યા છે હવે કઈ બાકી નથી. રોકાવા લે તે એ મામું પાંચ દી હું હાવજરી આ સામે એટલે કામ પછી જાય જવાના બાના જોતા હોય તો અને કામ કરી તું કરી નહી તી હાવી આ જાય. એ તો બંધ થા બંધ થડી કોકને બોલવા તો દે મોકોસ બંધ નહી તે ઈ કેવા માંગુ છું કે ક્યાંય ન જાવું એ. અરે મૂકી મારે મૂકી મે હમણાં લાઈમરો તે કે ને હાવી આ જાવે અને પાછી હામી થાય તે એને નથી ખબર પડતી કે આ એટલું કામ પર નો વ્યૂ જવાય ભાઈ ના ફીરે એમ ગઢે ગટપણ ઉપડી આલાસ તે કે તું છે ને મૂંગી મારી મૂંગી મે હાય બ્રુ હમણાં એ તું કેતી હતી કે હા વિયા તો એ કામ તું કરશે તું ભલે હાવ જાય. એ મારી માં હા બુદ્ધિ નું બારદાન છે આને કઈ ખબર જ નથી પડતી. બોલ મને કે કેટલી એ બુદ્ધિ હશે. બુદ્ધિ તો બધી તારા માં છે ને ટોસી ટોસી ને ભરી છે ને. એ કામ કર થોડીક મન દઈ દે કે મન તારી જેમ કીવે મને પણ. તમે બે પછી બાજુ પેલા કે મારો ભાઈ બાર બેઠો છે મારે ન્યારે જાવું છે પાસે એક દી એ કાને છે ને આની એ બહુ કરી છે ધૈરવા છે આવ રાડવા લઈ એ ન જાવું કે ન ખબર પડતી ઇને છે ને ઈમ ખબર નહીં પડે. મને એવું લાગે છે કે કે જોને મારો હાથ ન જોયો એ સાખો છે કે હજી બાકી છે. યાર ન સાથી અને કામ થઈ ગયું બધું. હા બધું થઈ ગયું. અને મેં તમારો ભાઈ મોરો આવ્યો એમ લેવા આવ્યો તો એને આવ્યું ને બોલાવ્યો તો કઈ નહીં. એ આને બોલાવ્યો હોય હા ભાઈ ને તું એ ગામ માં કોક જાતું હોય છે ને હમાસાર મોટા આવી છે. હમણ કે મારી બહુ માં દુખી ડાર્યા કરીને મેલી દીધા છે એટલે જ આવ્યો હોય નકર કોઈ દી ને ટોસા તો એ સેની દુખી હોય ત્રણ ટાઈમ ગરસવા જોઈએ છે ને બે દાડી દૂધ જોઈએ આ દુખી કહેવાય. એ મારા ભાઈ ને મેં ન બોલાવ્યો એ કે હું અહીંથી નીકળ્યો ને તો તને હું મળવા આવ્યો તો દેવડાતા હોય કે મને દુખી કરે એટલે જ આવ્યો હોય ઈ આવે ને એનો હવે કાઢ્યો કરો સાહેબ મામો હોય તો ઘર નો ફેર પડવાનો ભાઈ તો એનો ને આપડે કેમ કરીએ ટક બટકું રોટલો ખાવા. એ તો પહેલા ખબર પડવી જોઈએ એટલે રામાયણ કરી પછી કે એવું નહીં જાતી. એ આની તો ધૈર્વા હવે તો હાસી ના આવતો એ દઈ છે ને મોનો કોટો કામ પતે આનાથી તો હું હવે ગળે આવી છું ગળે કે બેન મોનો કોટો દઈને આપણે બે જામુ પેલા એટલે હું કાઈ નથી કરતી નકર એને જીવવાય ન દીધી હોય તમે હું પણ આવી સલાહ ઉદ્યો છો તે બીજું તો હું કેરું હવે મારો મગજ કામ નહીં કરતો. એ આની આ લમણા થી કરીને મારું ગળું બેહી ગયું ગળું માય ગયું જી થાવું હોય થાય બાકી જવા નથી હાલો હવે હું જાઉં. બેન હવે કેટલી વાર છે એ આવી ભાઈ બેલો બેલો તૈયાર કર્યો. એ ભગવાન ભાઈ તો બહુએ તો કીધું કે હારું મામા લઈ જાય છે ને તો થોડાક દી તમે રોકાઈ આવો અને એ કે હું તમને તમારો થેલો તૈયાર કરી દઉં પણ મેં જ ના પાડી. મેં કીધું હમણાં ન જ જાઉં અને હું એમ કહું છું કે તમે આવ્યા છો ને તો હવે થોડાક દી તમે જ રોકાઈ જાઓ ને
હવે તું ભાઈ ના ઘરે નથી આવતી તો ભાઈ ને બેન ના ઘરે રોકાવે રોકાવે ને હું પછી આવીશ ને થોડાક જમણ હું આવીશ પણ હવે તમે આવ્યા છો ને તો એક 5-7 દી તમે રહી જાવ ને તો મને ગમે હવે આપણે ત્યાં જઈ ત્યાં બેસીએ એના કરતા તમે આવ્યા છો તો તમે જ રોકાઈ જાવ આપણે ભાઈ બેન છીએ ને પછી હું અને બહુ હારી છે પણ તમે ઉપાધિ કરો ને એ તો તમે 5 દી આવી રહ્યો ને એટલે તમને ખબર જ પડશે કે જો વહુ મારી કેટલી સેવા કરે છે મારી કરે એટલે ભેગી તમારી તો કરે જ તે મને જ વળી વિચાર આવ્યો કે એના કરતા છે ને ભાઈ આવ્યો છે ને તો ભાઈ ને થોડાક દી રોકી દઉં અને પછી આપડે ભાઈ બેન પાછા જતા રહેવું સારું તો બોલો નાનો ભાણીયો તો રીહ કરીને ગયો છે પણ મોટો તો વાડી છે ને તમારે ઘરે કેવડા હોય તો કેવડાવી દેજો કે 5 દી મોડો આવીશ ને તો ઈ પાછા ઉપાધિ કરશે મોકલી દે ને એટલે ભાઈ ને ખબર તો પડી જાય કે મારી બેન કેટલી દુખી છે પણ હવે આવ્યો તો મારે કેવું તો જોઈશ ને ભાઈ રોકાય સા મને એમ કે નહીં રોકાય પણ જો એ માની ગયો ભલે રોકાય તો એ તો છે ને પછી જેવા પડશે એવા દેવા હે કાલ હું જાઉં ને તો ઓલ્યું પાસે હમણાં મંડી પડશે એ ભગવાન આ પગે મારા કામ નથ કરતા હે રામ ભગવાન ની દયા છે અને પાણી આ વર્ષે ખૂટે એમ નહી થાપડે વર્ષો હારો ને વરસાદ તો એમ નથી આ ઘઉં વીઘે કેટલી કણસી ઉતરે તમારે હવે વીઘે તો માનો ને હારા હોય ને એટલે વી પછવી ઉતરે વી પછવી મણ ઉતરે વી પછવી અમારે તો એ બાજુ સારો પાક આવે છે પણ તમારે ન્યાની જમીનો એવી ન્યાના પાણી એવા અને તમારે થોડી કોઈ દી ન્યા પાણી તાણ પડે એમાં છે ને પાછા અમે તો છે ને કુવાના પાણી ભાઈ તમારે તો અહીંયા ડાર રહ્યો એટલે કઈ પૂરો પાક આવે નહીં પાક આવે ને ભાઈ પાણી તો એ ખરખું કેવાય આ થોડું ઘણું આવે આમ તેમ પણ હવે થઈ જાય છે ભગવાન ની દયા છે આપણે બીજું મારું ડો પાણી એક હરખું ન કહેવાય કુવાનું પાણી મીઠું કહેવાય ગાઢું પાણી હોય ખારી થાય અને ડાર નું પાણી છે ને ગરમ હોય ગરમા ગરમ તમે આમાં પાવ ને એટલે પૂરી રીતે એનો વિકાસ ન થાય એ તો તને ખબર છે કે નહીં મામા હું પાણીઓ કોનો છું અરે તમે હું આ રમત કરું એ કોઈ દી ન સમજી એકા તારી બા થોડાક દુખી હોય એવું લાગ્યું બોલો નાનો ભાણીયો વરાળ કાઢતો ઈ કે અમારે બે ભાઈ ને જુદું થઈ જવું છે ને અમારો ભાગ પાડી ગયો શું છે આ બધું નારાયણ સીતું બોલીને બેઠો હોય તો પછી ગામમાં આપડી થોડીક આબરૂ છે એટલે હું છે ને
કો એની યાર માથા ફૂટ ગયું આને આમ તો એ જુદો થાવે ને વાત કરતો હતો ને ને ભણા હું હવે પાંચ થી રોકાવો મેં કીધું વળી હું જાઉં ને વાંચી ડખો કર્યો હોય તો એટલે આ છે ને બે ભાઈઓને હારી બે હારી બે ભાઈઓને આપણે બધા ભેગા બેન સોપટ કરી લેવું તો હવે આપણે ઘર બાજુ જઈએ હવે બીજું કાંઈ કામ બાકી નથી રહે હવે અરે ના ના એ આ થોડુંક મીંદવાનું બાકી છે કાંઈ નું પૂરું કરે અને મામા ઘરે આવ્યો હોય હું અહીં વાડિયા આટા ઠોકું એમ એ હાલે હાલ હાલ હાલો હાલો ઘેરા મામા તમે જાઓ પણ બેન મારું કહેવાનું એમ છે કે બે હોવું છે અને આ ઘરનું ફળિયું તું વાળે છો હા ભાઈ આ તો તે મને આજે જોઈ આખી રોજ આ મારે બધું કરવું પડે છે પણ પણ ભાઈ તું એને કાંઈ કહેતો નહીં એને કાંઈ ન કહેતો અરે પણ તારી ઉપર આ આવું કામ કરાવે છે અને એક તો હું મને તારા ચહેરા જોઈને એવું લાગ્યું હતું ને મોઢું જોઈને એવું લાગ્યું હતું કે જરૂર તને કાંઈક દુઃખ છે એટલે જ હું અહીંયા પાંચ દી રોકાઈ ગયો કે મને હકીકત હું છે ને એ જાણવા મળે એટલે તું અને એમ કહેશો કે પછી કાંઈક કહીશ નહીં નહીં આ મોટા ભણિયાને વાડીથી આવવા દે એટલે હું તરત એને વાત કરું છું ના ભાઈ તું એને કાંઈ ન કહેતો નહીં તું છે ને એ તું તો અહીંયા પાંચ દી રહીશ અને તું પાંચ દી પછી જઈશ ને પછી બેવ ચડ્યું છે ને મારે માથે માસલા ધોએ તું કાંઈ નહીં કહેતો એને એ હું જેમ જીવું છું ને મન જીવવા દે અરે તો મારી યાર યાર અહીંયા નથી રહું આપણે અહીંયા આવા કામ નથી કરવા આ બેને મોટા કરીને વહુ હું કામ લાવી દીધું બસ આ સારું ભાઈ તું ધીરે બોલ એ સાંભળશે ને તો પાછી હમણાં અહીં આવીને મંડી પડશે હાય તું એને કાંઈ ન કહેતો ભાઈ અરે અરે બા આ લાકડા તમે શું કામ ફેરવો ભાઈ નવરી હતી મનથી લાવને જરા ઘરખું મૂકું તો ઓલ્યું ને કાંઈ ઉપાધિ નહીં પણ બેટા તું ક્યારે આવ્યો વાડીએથી એ કાંઈ નહીં ઓલી મંડળીમાં મારા પૈસા ભરવા નતા ને તો હું ત્યાં ખોટી થઈ ગયો અને આ કામ તમે શું કામ કરો છો ઓલ્યું ભાઈ ક્યાં છે કાજલ ને મીરા એ અંદર કાંઈક કામ કરતી હશે પણ આ તો હું આવ નવરી હતી ને તો મનથી લાવને જરા કાંઈક અહીંયા હમું નમું કરું બસ આટલું વાળ્યું ને અહીંયા કરવા આવી ત્યાં તો તું આવી ગયો તમારે છે ને કઈ કામ કરવાનું નહીં તમને કેટલી વાર ના પાડી છે આ ઘરમાં હોવું લાવ્યા છે આપણે શું કામ લાવ્યા છે કામ ઈ કરશે અને આ માલો આપણે મામા પાસે બે અહીંયા તમારે આટા નહીં મારવાના ખોટા બે બાબા બા હવે તમે કયો ત્યાં તમે શું કામ કામ કરતા હતા અરે બેટા કાંઈ ને હું હાવ નવરી બેઠી હતી ને અને વહુ અંદર કામ કરતી હતી તો મને થયું લાવને ઘડી કામ આટો મારું જોયું ને તો ત્યાં બધું પડ્યું હતું એ મેં આગું પાછું કર્યું ને ઓલા લાકડા જરા હરખા કરવા ગઈ એ તો તું આવી ગયો પણ તમને મેં કેટલી વાર ના પાડી છે કે તમારે કામ કરવાનું નહીં તમારે જે કંઈ જોતું હોય ને એ ઓલ્યું બેન આપણે લાવ્યા છીએ ને એ એટલે જ લાવ્યા છે એને કહી દેવાનું તમારી સેવા કરવા હાટું થઈ જ આપણે લાવ્યા છીએ મારે આ તકલીફ છે પણ એ ઘરમાં ડખો થાય ને એટલે તને વાત નથી કરતી આ બે હોવું છે ને એની પાસે આખો જે કામ કરાવે છે તમે બે ભાઈઓ વાળી વયા દાવ ને આખો દિવસ કામ કરાવે છે અરે મલકમાં ઘણી બાયુ સત્ર વગેરેનું હોય હું આ રીતે હેરાન કરવાનું ભાઈ ધીરે બોલો ને સાંભળશે તો આવી જાય બસ બસ એ ભલે હવે સાંભળી જાતી તમે કહો મામા તમે શું કહો છો આજે હું તને એ જ કહું છું અત્યાર સુધી તારી માં છે ને બધું સહન કરતી આવી છે અને ટેમે ખાવા નથી દેતા
આ તો સારું કર્યું, હું આ પાંચ દી રોકાણો અને આ બધી મેં નજરો નજર જોયું, એમાં ઓલી નાન કોત વળી પાછો એની ઓવે ઉશેરી કરે છે ને એ ઉશેરી કરતો હતો, મારે ભાગ પાડી ગયો, રૂદું થઈ જવું છે. એ જમીનની વાત તો એ મારી પાસે લઈને આવ્યો હતો, મેં એને શોખી ના પાડી દીધી કે જમીનના ભાગ આજે નહીં થાય ને કાલે નહીં થાય, તારે જેમ માથા પસાડો હોય ને એમ પસાડજે. એ જમીન ને અત્યારે જવા દે, આ તારી માનું પેલા શું કરવાનું છે, તારે બાયુને કઈ કહેવાનું છે કે નહીં કે મારે કેવું પડશે? હું બેઠો હોય ને તમારે કેવું પડે, એને તો હવે હું લે, તમે હજી ધીમા ખમો ને, એને હજી મારું ખાસું સ્વરૂપ ક્યાં જોયું છે? આ તો જ્યાં સુધી શાંતિથી આપણે વાત કરવી ને એટલે બંને દીકરી માથે સરચ્યું જાય છે, પણ હવે જો એને ખબર પડે. અરે આ તો હું પાંચ દી રોકાઈ ગયો, નકર તો આ એમ નામ વહી જાત ને ભગવાન પા, તોય મને ખબર ન પડે, તમારી બે બાયું થઈને આને ખાય જાત, જીવ તે જીવ હળગાવી જાય. એ તો હવે હું એની પાસે જઈને વાત કરે, અને તોય જો નહીં માને ને બે બોથામાં નાખાય ને એટલે પટપટ મણી જાય. બોલ, બાંધવાનું નથી, પેલા તારી રીતે સમજાવીને વાત કરજે, બાંધવાથી કોઈનું સારું નથી, બરોબર, એનું પરિણામ સારું નથી આવતું, તારી રીતે પેલા સમજાવજે, ન સમજે તો પછી તને તારી રીતે છૂટી, પણ તારી મા ઉપર આંગળી ન સીંધે ને એમ થઈ જવું જો દા, હજી હું બે પાંચ થી રોકાવાનો છું જાતો. ના બટા, તું એને કાઈ નહીં કેતો, કાઈ નહીં કેતો તું એને. હું કામ ન કહું બા, હું કામ ન કહું, આ તમારા પેટે પાટા બાંધી બાંધીને મોટા તમે અમને કર્યા છે, તો કેમ અમને તમારું પેટમાં ન ભળે? અને અત્યારે એ તમારી પાસે કામ કરાવે એટલે એ સમજે છે હું એના મનમાં, અને તમે છે ને આમ રોવાનું બંધ કરી દો. અરે આ તો સારું છે, ઘરમાં તું એક હારો છો, બાકી ઓલો નાનકોન બે ભાઈઓ. એ નાનકા ને તો છે ને, મને તો એમ હતું કે એનો સ્વભાવ થોડોક આકરો છે ને, એટલે આપણે કઈ બોલવું નથી, કામ વગેરે હું એની યાર માથાકૂટ કરવી, પણ નહીં હવે એને લેવો જોઈએ, તૈયાર છે ને એને ભાન થાય કે હું કરાય ને હું ન કરાય. પણ જો ભાઈ ઘરનો માળો વિખાય નહીં ને એ રીતે પેલા પગલું ભરજે, પેલા જાત આવે તો આકરો નહીં થતો. જી હું ઓલી નક્તિ ને કહી રહ્યો તો કે જે કઈ છે ને એ આપણે બાના હિસાબે અહીંયા સવી, પણ એને હજી છે ને આમાં ઉતરવું નથી, એટલે હવે હું એ જોઉં છું કે બીજી વાર બાને કેમ કામ સીંધે છે ને કેમ કામ કરાવે. અરે મારી બેન ઉઠીને એક ભાઈ ને પણ એના દુઃખ ની વાત ન કરી કે આ તો સારું કર્યું હું રોકાઈ ગયો ને આ બધો સામે આવ્યો, તું જા વાત નથી જોવી જા. વાહ, તમે રોન બંધ કરી દો ને હું હવે છે ને એની યાર હમણાં વાત કરું છું. જા કાજલ બેટા, બહુ આકરો ન થતો. અરે બેન હજી તું હું કામ એની બાજુ બોલે છો, તારી ઉપર આટલા આટલા જુલમ કરે છો અને હજી પાછો તું. બેન આ ભયો આકરો થઈને ગયો છે, હવે વધારે બાંધે નહીં તો સારું. હા બસ, જો મને એ જ બીક છે એ છે ને, કોઈ દી આટલો આકરો થયો નથી અને આજે આટલો થયો છે, તો એ અંદર કોણ જાણે હું એ કરતો હશે એ ઓલી મારે નહીં મારું. અરે એ એટલો આકરો ન થયો એ તારી વાત સાચી છે, પણ એની માનું દુઃખ જોઈને કયો છોકરો આકરો ન થાય, એ ગયો છે એ બરાબર જ થયું છે, પણ વધારે ન બાધે તો સારું, બીજું કાંઈ નહીં. અરે બીજું કાંઈ નહીં, આ તમે તો પાંચ દી રોકાઈ જતા રહો, એ છોકરા મારા બે વાડીએ જતા રહે, અને પછી ઓલી બે જણ્યું છે ને એ મારે માથે માસલા ધોએ. અરે હું એનું અહીંયા સમાધાન કરીને જ જાય, તને કોઈ આંગળી નહીં છીંધે, અને જો એ નહીં સુધરે ને તો હું તને મારી હારી લેતો જાય, બાકી અહીંયા તો નહીં જ રહેવા દઉં. એ ના ભાઈ ના, એ બેન કઈ બે પાંચ દી હારી લાગે ભાઈ ને ઘેર, કઈ આખો જન્મારો થોડો ભાઈ ને ઘેર કઢાતો હોય, મારે નથી આવું. અરે ભાઈ ને બેન કઈ માથે પડે એમાંય તું તો દુખી હારી છો, તો પછી મારી આ રીતે તું રહેજે, પણ બાકી અહીંયા તો તને રહેવા નથી જ દેવી, આ રીતે તું વેતરા કરે ને એ મારાથી નથી જોવાતું. નાલાયક બાપા તું કામ કરાવે છે, અને મને તેથી કહી દીધી કે નહીં હું એને ધ્યાન રાખું છું, એની પાસે કઈ કામ નથી કરાવતી, કેમ તને આ હું કામ લેવા? પણ એ બા હવે કદાચ એક બે કામ કર્યા હોય તો બાએ મને પૂછીને નથી કર્યા, એ બા એમને એમ કહી રહ્યા છે, બા તમે શું કામ કરતા હતા અને હું કહી દીધું તમારા દીકરાને? મેં એને કાંઈ નથી કીધું. લ્યો સાંભળો, મને છે ને બાએ કાંઈ નથી કીધું, મેં મારી હગી આંખે જોયેલું છે, સાંભળો. પણ એમાં હું થયું, કદાચ બાએ મને ન પૂછે બે કામ કરી વાળ્યા હોય તો ઘરના, એ બા ક્યારેક કોઈનું ઘર છે તો કામ ન કરે? કેમ તમને આયા હું કઈ પૂછવા લાવ્યા છીએ કામ ન કરે?
તને ખબર જ છે કે બાને હાથ પગ હવે દુખે છે, એનથી કામ નથી થાય એમ, તો હું કામ કરાવે એની પાસે? પણ હું નઈ કરાવ, તમે પૂછો બાને. એ બા હું તમને કોઈથી કામ કરાવું છું? મેં બધું જોયું છે અને મારી બેને જે હતું ને મને એ બધું કીધું છે, એટલે જ ભાઈ તારી પાસે હાસુ હું છે ને એ પૂછવા આવ્યો છે. તમે એને દબાવી દબાવી રાખતા હતા એટલે એ બોલી નહોતી એકથી, પણ મારી પાસે જે હકીકત હતી ને એ બધી એને કહી દીધી છે, એટલે તમારે સફાઈમાં કઈ બોલવાની જરૂર નથી. ઠીક, ની હવે સમજાણું. એમ કયો ને કે મામા બનીને આવ્યા છે પણ સક્કુ ની મામા. બોલવામાં ભાન થાય ને, કરે એ ગણપત ભેગી એને ખેરી નાખે પીછડા. હજી હું અહીંયા મામો બેઠો છું, એની હાહુ બેઠી છે, છતાં પાછી લવારી કરે છે. હવે એ એકલી મારી બેન ની તો હું દિશા કરતી છે. તમને ભાઈ રે ખબર, તમારી બેન ની તમારી બેન ને અડધા ખોટા છે અડધા. એ કોઈ એન ભાઈ કામ નહીં કરાવતું. એ મારા બા મારી માટે હું છે ને એ હું જાણું છું, અને એટલે જ તેથી તને રૂમ માં હું કહેતો હતો કે તું એનું ધ્યાન રાખજે, એને કઈ આંસ ન આવે ને એ તારે જોવાનું છે. અને આ તો કાક અલગ જ આવ્યું હાલ, પોતે ને પોતે જ ઓર્ડર કરે. હું નથી કરાવતી કામ, કામ ઓલી મીરા કરાવતી હતી. હું કામ મારું નામ ગયો છો ખોટું કયો ને? હવે 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 તને બધું યાદ આવશે. આ તારી માથે, આ તારી માથે બધું આવ્યું ને એટલે એ હવે મીરા હોય તને યાદ આવશે. અને ક્યાં છે એ નાનકા? હા મોટા ભાઈ. આયા ટોસા. હું છે પણ આ રાયડું નાખો છો, મોકાણું માંડી છે. હું છે? હું મોકાણું હું માંડી છે? આ બાપા કામ હુકમ કરાવો તમે. મોટા ભાઈ, નાના ભાઈ ની વહુ છું એટલે ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. કામ છે ને તમારી બાયડી કરાવે છે, મને હું કયો છો? એ આવ રે ખાવ, તારા જેઠ છે, બોલવામાં સભ્યતા રાખ થોડી. અને કામ તું કરે છો ભાઈ પે, હું કામ મારું નામ દેશો? અમથે અમ તો માર પડ્યો છે આટલો, કામ નથી કરાતા તાય. અને તમે બોલો ને મોઢા માંથી કે કોણ કામ કરાવે છે એમ? મીરાઓ, આટ લાંબા ટૂંકા કરીને છે ને વાત ના કરો, શાંતિ થી એની યાર વાત કરો. એની અરે વાત કરવા જેવું છે? હું તે વાત કરે, એ બધો વેસે છોકરાને નોખા પડાવે છે. મામા બાકી રહી ગયા તો હવે ઈએ આવી ગયા. એલા તું કેવો છો? આ તારી માને ને તારા મામા ને તારી હામે ઘસકાવે છે, બોલી નથી એક તો એને હામે. ઈસ કહું છું, ઈસ હું કહું છું, ફળગાવીને બેઠા ના હાય. તું એને છો અમારે? તમે હું આ આદરી છે બધી બે ખોટી પીડ્યો છો કયું નો ભાન છે ને, એટલા જ મામા ને કહું છું. તમારો ઘર નો મામલો છે, તારી માં નહી સહી કરી દે. એ મજા આવી તમને, આગ લગાવી નાખા ઘર માં, હજી કરો ઉંબાડિયા એટલે હજી આગ આમ ભાણે જાય. અરે હળગાયું છે તમે, હું તો ઠારવા આવ્યો છું. હા ઠારો તમે, એ ઘી ઓમો છો ઘી, હવે આંગરે એઠા બેવા એઠા, એ વહુ ને માર ખવરાવી ને હું લીલું કર લેવાના તો ઈ નઈ સમજાતું. તમારા લખણે માર ખાવશો, આ તો હું હારું કીધો. અહીંયા સૌ જા મને બધી વાત થી ખબર પડી તો લાય જાવ ને, અમે ક્યાં ના પાડવી છે. કેમ લઈ જાવ એટલે તમારે વારો ભાવશે. લઈ જાવ ને, અમે ક્યાં ના પાડવી છે. ઈ તો મામા આયા હતા ને આ રોકાણા ને, એટલે આ બધું મને ખબર પડી, નકર કોણ જાણે આજે કેટલાય કામ કરાવો તેની પાસે. તેમાં હું કઈ ગયો એ કામ કરી વાળે તો આસી વઈ ને, નકર હજી છે ને ના થઈ. હું તને સમજતી કેમ નથી, જીભડી રાખે નકરી. ભાભી આ બધા કામ આ બાના છે, બાના છે. મેં કઈ નથી કીધું, બે અડબો હેઠો નાખી દે. બસ કરો હું, બસ કરો, શાંતિ રાખ. ઘર માં કેવી શાંતિ છે જોઈ લીધી છે. બોલો માં તમે હવે એને તો ઈ જ જોઈશી, છોકરાવે ત્યાંથી કાઢ્યા એટલે અહીંયા આવીને આમ આપણને કાઢે તો જીવે ત્યાં સુધી આ રોટલા ટોસવા મળે ને. છોકરાઈ નથી કાઢ્યા, હું મારી બેન પાસે આટો આવ્યો છું. આવો આટો
પણ મેં જોયું ને એનું મોઢું એટલે મને ખબર પડી ગઈ કે દુખી છે, એટલે હું સાયન રોકાણો પાદર થી પાછો આવ્યો ફરીને. હે તમને મોઢા જોઈને બધી ખબર પડી જાય, અમને જો નત ખબર પડતી કે અમે દુખી થઈ વિસી લેજો જમીન ના ભાગ એટલે નોખા થઈ જાય. તમારા મોઢા જોઈને ખબર પડી જાય તેમી નાંગણીઓ સો હોય. અરે જમીન ના ભાગ છે ને થાય ને એની વાટે નો રહેતા તમે લેજો જમીન ના ભાગ. કે મોટા ભાઈ તમારે એકલાન ખાઈ જવાન છે જમીન? મારે એકલા નહીં, મેં એવું કીધું તમને કે જમીન નહીં આપું હું તમને. હે ના નાનકા ખબર પડે મરી ગઈ વધતો હોય એ લઈ જાવ તો મરીએ નહીં જીવે તમારા ઘરે ભલે 50 વર્ષ થી અમને ક્યાં વાંધો. ભાગ 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 જોતો હોય ને તો માવતર ની સેવા કરવી પડે, ભાગ એમ નામ ન મળે. મારા બેટા ભાગ ના દીકરા થાય નાના નાના હજી ઉગીને ઉભા થયા છે ત્યાં. અને આ તને કહું છું આ વડીલ સામે કેમ વાત કરવી એ તને નથી ખબર પડતી, ઠેલા ભરો ને રેતી ના થવા વાલો બી. આ રેવું છે કોને? હાલો હેલો આ નીકળો જ નીકળો જ કામ જ નહીં કાંઈ. અને આ તું નીકળ. નહીં નહીં બેટા તું નથી જોતી મારે, હાલ નીકળ. તારી વાત સાચી છે, જે થયું એ ભૂલી જા. તમે હુકમ મારા ઉપરાણા ખેંચો છો અને મામા તમે હુકમ ખેંચો છો એ જવા દો મને ઘર ની બહાર. ના બેટા ના મારા ઉપરાણા ખેંચો છો પસ્તાવો છે એટલે તને વધારે માફી આપવાની જરૂર નથી. અને આમ પણ પેલા નાનકા બોલાવ બોલાવ માની મારી છે ને બે વહુ મારી દીકરીઓ છે બોલાવે ને જો હજી અહીંયા સાંભળે નહીં પૂછે. બેટા એને રોકી લેજા બોલાવ બેટા બોલાવે ને. બેટા એ તો ઘર હોય ને ત્યાં આઈલા કરે સોરું કસોરું થાય બેટા એ તો તારી નાતાની હતી. આ બધી મને અત્યારે જ કેમ આવી તમારી માનતા જોઈને આવી બા. જો આટલા વર્ષ મને ખબર પડી ગઈ હોત ને કે મારી આવું જ મારી માં છે, હું આ જે કરું છું અંધોય ખોટું છે તો આજે મારે આ દી ન જવો પડે. આટલા તમારા બાપ ના પોટલા મારી માથે નો બંધા માં નો બંધા કઈ નહીં બેટા. ભગવાન નો ભૂલ્યો આજે પાછું આવે ને એને ભૂલ્યો ન કહેવાય. બસ તું હસી ગઈ ને હવે આપણે બધા પાછા હળી મળી રહેશું. તમારા તો પગ ધોઈને પીવું તોય ઓછા છે. ના 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 એ મારી દીકરી છો બેટા એ તો હાલ્યા કરે અને સેને આટલી પીડા લઈ ગઈ હતી કે નહીં કે માવતર કમાવતર થાય. ઓલી કહેવત નહીં કે ચોરું કચોરું થાય માવતર કમાવતર ન થાય. આવ બેટા આજે હાથી પડી ગઈ અને દેશમાં દીકરો. બા હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ મને માફ કરી. અરે બેટા છોકરા માફી ન માંગે એ તો ઘર હોય ને અને બે વાસણ ખખડે એમાં કઈ ઉપાધિ ન કરવી. મામા તમારે આમ એટલું બધું બોલો તો મને તમે માફ કરી દો. આવી ગઈ માર દીકરો અને એમ રિયાઈ ને ન જતું રેવાય એ તો ભાઈ છે તો બોલે એમ કઈ જતું રેવાય એ એને કીધું ને તમે લોકો હાલતા થઈ ગયા. તમને એમે વિચાર ન આવ્યો કે માને કેવું થાય. હા બા પણ ભૂલ કર્યા પછી સામે આવીને અમારું મોઢું અમારે શું બતાવું? બસ એટલે જ અમે વયા ગયા હતા. ના બટા ના ઉલટાનું મારી પાસે રહ્યા હોત ને તો મને વધારે સારું લાગે. પણ કાંઈ નહીં આવી ગયો ને અનિલ. બટા તું મને કેટલો વાલો છો ખબર છે તને? તુંય મને મૂકી શકો રહ્યો તું. પણ કાંઈ નહીં બસ આ જો મારું પરિવાર પાછું સારું થઈ ગયું ને બધું ભેગું થઈ ગયું. ભાઈ ભાઈ હવે આવ્યો છે ને તું હજી થોડાક દી રોકાઈ જા
અને અમારા બધાય ભેળો રે તું. અરે ના હો બેન, હવે મારે રોકાઈ ને તમારા ઘરમાં ઝઘડા નથી કરાવવા. હવે નો થાય, હવે ઝઘડા ન થાય ભાઈ. એ તે તો આવીને છે ને થઈ રહ્યું છે. આ તો મામા તમે આવ્યા ને ત્યારે મને આ બધી ખબર પડી. એટલે હવે બોલે આ તમે તેનથી રોકાણા છો તો તેનથી બીજા રોકાઈ દો. રોટલા ને ઓળો કરતા બહુ સારું આવડે છે. આજે આપણે ઈજ ખાવાનું છે એમ બટા. હાલો હાલો હું આવ્યો ત્યારે કાજલ આરે હું માથા કુટાલતી હતી. ઈ તો હેલેજ કરે ઘર હોય હતી, પણ એટલો બધો કકળાટ કરવાની હું જરૂર છે? ત્રણ ટાઈમ ખાય અને શાંતિથી બેસી રહેવાય ને. એ મને છે ને કોઈ કૂતરા એમ જ કરડી કે હું એમને બોલ્યા કરું. તમે ઘરમાં થોડી હો, અહીંયા ઘરમાં શું શું નાટક કરે છે એ તમને કઈ ખબર હોય? તારી હારે આટલા વરસ કાઢ્યા ને તો તારા સ્વભાવની હવે તો મને ખબર પડી હોય ને. એનો વાંક હશે, પણ તું એની સાસુ છો, એની માં છો, તને સમજાવીને કંઈક કહેવાય ને? તમને એમ લાગે છે કે મેં સમજાવ્યું જ નહીં હોય? આ સમજ્યા ની ન સમજીને ત્યાર પછીનું આ વાતાવરણ છે. પહેલા બેટા દીકરા કરીને મેં બહુ કીધું એને. મેં તને બરાડા પાડતી ઘણી વાર જોઈ છે, મેં સમજાવતા કોઈ દિવસ નથી જોયું. ક્યાંથી જોવું? તમારે ખાલી છે ને જોવા આંખ છે, સાંભળવા કાન નથી. તો બૂમ બરાડા એમને સાંભળી ગયો, આંખે ત્યાં સાંભળ્યા છે. તો હું પણ હવાર એને એ ખબર જ છે કે મને સવારમાં 7:30 ચા જોઈએ છે. તો એ ન બનાવે એટલે ન જ બનાવે, અને એને દર વખતે રોજ જ મારે માગવી જ પડે. હા માટલા વીછળું છું, હા વાડો ધોઉં છું, હા આમ કરું, પણ એની પહેલાં એને નવરી પડી જતાં વારું લાગે. હું કામ એ મારો જ ચાનો ટાઈમ બગાડે છે. પણ ઘરના બે કામ અધૂરા હોય તે પૂરા કરતી હોય, અને 15-20 મિનિટ કે અડધો કલાક ચા મોડી મળે તો તું કઈ બે વર્ષ થઈ જાય છે. એટલે રોજ નથી, એક દી હોય ને તો હું સમજુ, રોજ નથી. આપણે ચા નો ટાઈમ છે ને અડધો કલાક લેટ કરી નાખવાનો, 7:30 ને બદલે 8 નો ટાઈમ કરી નાખવાનો, એટલે ટાઈમે જ ચા આવે. હા એને 7 નહીં કરવાના, મારે 8 કરવાના. કા તમે મને એ કહો, હું અહીંયા પરણીને આવી એ દિવસથી તમારો ચા નો કે જમવાનો ટાઈમ મારાથી બગડ્યો છે? પણ મારો ટાઈમ લેટ જ હોય, ક્યાંથી બગડે? મારે 7 વાગે આમ ચા નો જોતી હોય, 9 વાગે આવે તોય ચાલે. મારે વાંકું ચાલવું હોય ને તો હું 9 વાગે કામ જ કરતી હોય ને તમને એમ જ કહું કે પછી આપીશ. પણ મને ખબર હોય કે મારા વરને 8 વાગે ચા જોઈએ ને 12 વાગે જમવાનું જોઈએ. 12:05 કોઈ દી જમવામાં થયું હોય તો મને કહો. તારી દીકરી હોય એની હારે તો આવું વર્તન કરે? ખાલી વ્યવહાર જ કરવાનું? હજી તમને નથી, એ મારી દીકરી હોય ને તો હું એને કહું, કારણ કે મારે એને પાર્કે ઘેર મોકલવાની છે. પછી જેમ આ ગાળ ખાય છે ને મોલીએ ન ખાવી પડે. એ હાલ જેથી સમજાય ને તેથી સુધરજો, હું જાઉં મંદિરે. એ જા બસ. એને તો મંદિર અને ઓલું નુક્કડ બે મળે જ. પછી ઘરમાં આવે ત્યારે કે હું આ તું આમ બોલે ને તું આમ બોલે છે. અહીંયા ઘરમાં છે ને માથા કૂટવા પડે ને ત્યારે ખબર પડે કે કેમ કૂટાય છે. મહેનત કરો નરેશભાઈ, લે આવો વિનુભાઈ, આવો બે બે રહેશે. કેમ છો? મજામાં? નહીં હા બેવો જય શ્રી કૃષ્ણ. બોલો બોલો વિનુભાઈ. બસ ભાઈ નીકળો તો અહીંથી. તો મેં કીધું નરેશભાઈ મળતો રહો. ના તમારા બોલવામાં કેમ આમ નિરાશા હોય એવું લાગે છે, શું થયું? આ નરેશભાઈ તમને તો ખબર, તમારા ભાભીને ઘરમાં કાંઈ તકલીફ ન હોય તોય વાતાવરણ એવું બગાડે, અને ઓલી વહુને તો દુશ્મનની જેમ કાગા કાગા રોળ કર્યા કરે, માથું ખાધા કરે, અને એટલું ગેરવર્તન કરે, મને વહુ માટેથી દયા આવી જાય છે. મારા ભાભીનો સ્વભાવ તો મને ખબર જ છે, પહેલેથી આવા છે.
હું આજ તમને ખબર પડી. પણ નરેશભાઈ, અમુક ઉંમર થાય પછી તો માણસ શાંત પડે કે નહીં? જો એ સ્વભાવ છે ને એનો સુધરશે જ નહીં. સ્ટાર્ટમાં જે આવ્યા ને તમારા લગ્ન થયા ને તમારા, ત્યારનો હું ઓળખું છું. હવે પહેલેથી આવા છે લગ્ન થયા ત્યારથી આવા છે, તો અહીં ત્યારે સ્વભાવ સુધરો નહીં તો હું હવે સુધરે? પણ હવે આપણે સહન કરી લીધી. આ પારકી દીકરી જે પરણીને આપણા ઘરે આવી હોય એને બિચારીને શું ખબર પડે, એ કેટલું સહન કરે? મેમ, હું અત્યારની વેઝા છે ને અત્યારની જે આ એ બધી છે ને, પહેલાં જે ડોશી હતી એની કરતાં બધી સમજદાર છે. બધાને ખબર હોય કે આપણા હા હું ટક ટક કરે ને તો આપણે સામે નહીં બોલવાનું, એટલે ડખા ન થાય. એ પહેલાં એવું બધું બહુ હાલતું, હા હું અને ઝઘડા ને ભાષણ ના ને તેન, પણ હવે તો બધા બહુ ફોરવર્ડ થઈ ગઈ છે અત્યારની છોકરીઓ તો. પણ નરેશભાઈ, આ આપણા ઘરની બધી વ્યવહારને ખબર પડી હોય તો આપણે વ્યવહારને હું મોટું બતાવવું, કારણ વગરની એની દીકરીને કંકાસ કરવો? વ્યવહાર જેમ હાહુની વાત કરે એમ હાહારાની વાત કરતી હોય ને ત્યાં, કે અમારા હાહારા એટલે ભગવાનના માણા, એ મને કોઈ દી એક શબ્દ ન કહે. એટલે એ તમારી સમજદારી જોઈને વ્યવહાર નહીં એમ થાય કે કાંઈ વાંધો નહીં, હાહુ તો લગભગ બધી એવી જ હોય, એને ખબર જ હોય, એના ઘરમાં એમ જ હશે. ત્યાં હું બહુ એકલા હોય ને ત્યારે ઘણી વખત એને સમજાવું કે તમે છે ને તમારી હાહુનું બોલે હમ નહીં જોતા, એ બોલી નાખે ભરભર પછી કાંઈ માથાકૂટ ન હોય એને. અમે છીએ ને તમારી એને, એટલે વહુ બિચારા કોઈ બોલતા નથી. આથી પછી એમાં તમે આનંદ કરો ને, વહુ આવી સમજદાર મળી છે એનો આનંદ લો ને. અરે બહુ સમજો, દીકરી જેવી છે. હા તો બસ, એ તમને એ ભગવાને કેટલું સુખ આપ્યું લ્યો, નકર ઘણા ખબર છે ગઢિયાને છે ને ખાવા નથી આપતી અત્યારની વહુ. અરે હામાં તો પહેલાં ઉડાડચ્યું હોય. હા તમારે તો એ તો ગર્વ લીધા જેવી વાત છે. એ અમારા હાર તમારા બાપની જેમ માને છે એ તમારી વહુ. હા ઠીક છે નરેશભાઈ, રજા લો, બસ જવું છે. આવો ઘરે આવો એક દીધે. આવો તમે આ ઉપાધી કરતા નહીં અને આ બધું આવું હાઈલાસ કરતું હોય કોઈનું ઘરે, એવું મને બધા જો કંકાસ ન હોય. તમે એક દી મારા ઘરે આવો અને તમારા ભાભીને થોડું સમજાવો. અને તમે વિનુભાઈ આ મને એવા કહેવા કે તમારા ભાભી આમ કરે ને તેમ કરે ને એ ફરે કહેવા આવ્યા છે મને, બરાબર તમારું દુઃખ દેવા. તો મારી વસ્તુ મારી સામે તો જુઓ તમે, હા એકલો છું, બધું છે, પૈસો છે, બંગલો છે, ગાડી છે, બધું, પણ હું કામનો એકલો જ છું. બે દીકરા છે ને બે દીકરાની વહુ છે, એ બધા વિદેશ છે. હા એમ અમારું ઘર હર્યું ભર્યું માણાનું કિલોલ કરતું ઘર, બસ એમ. અને અને એ આજે હાહુના તમે પ્રોબ્લેમની વાત કરો, એ તો હરેક ઘરમાં હોય ને, એ તો સામાન્ય બાબત છે. એમાં કેટલું બધું કે મારે ટેન્શન લેવાની જરૂર નથી. કાંઈ નહીં, કોક દીક તો આંખ ઉઘડશે ને એ ઉઘડી જાય. સમય આવે ને હરેક દુઃખની દવા સમય છે. સમય આવે એટલે બધું સારું થઈ જાય. અને હું એકલો છું તો આનંદમાં રહું છું. જો આ જો તમારી હામાં જવું મને કામ કરતો ગાર્ડનમાં. ઠીક છે નરેશભાઈ, આવો પછી. માણાને સુખ હોય તોય કદર નથી, ગમે સ્થિતિમાં રાખે ને સુખી રહેવાય. ભગવાન જે કરે એ આપણા હારા માટે કરે એમ માની જો માણસ રહે ને તો કોઈ દી દુઃખ આવે જ નહીં. પરોઠા ભાખરી જે હોય ને એ આપવા આપી જ જા. બા હું શું કહું છું, આજે પપ્પાએ મગફળી કરવાનું કીધું તો બપોરે મગ મૂકું.
શ્રાવણ મહિનામાં આખો મહિનો મગ ખાઈ ને હવે મને અફકે પડી ગયા છે. કારેલા શાક કરજે બસ. હા ભલે. અંજટ કરજે જરા. સાગર, તમે શું સવાર સવાર માં આટલો ગુસ્સો કરો છો? મેં શું કર્યું સવાર માં? સોરી યાર, વાકામાં તારો કઈ નથી. આ અમારી એક મીટિંગ મિસ થઈ ગઈ ને, એમાં બધો જ ગુસ્સો તારી ઉપર ઉતરી ગયો છે. હા તો વાંધો નહીં ને. હવે તું ક્યારે આવશો ઓફિસ થી? આજે જલ્દી આવશો કે? મારે લેટ થઈ જશે ઓલરેડી, અને હું બહાર જમી લઈશ. તું ચિંતા નહીં કરતી, તું અંદર જા, કામ કર. હા. હેલો. હા તું નીકળી ગયો ને? સાચું બોલ. જો પત્તો દર વખતે લેટ કરો, હું તારી માટે ઊભી નત રહેવાની. હા, હું કઈ નવરી બજાર નથી તારી વાહે. તારા જેવા કેટલા લાઈન માં ફરે? હું તને પ્રેમ કરું ને એટલે હું તારી વાહે આવું, બરાબર? હા, નીકળી ગયો ને? હા તો હું નીકળું છું હમણાં. કોની સાથે વાત કરે? હું જેની એરે વાત કરું એની એરે તમારે શું કામ છે? પણ બેટા, મને તબિયત નથી હારી, તો થોડી વાર મારી આ દવાખાને આવ ને. આમાં તો મને કઈ લાગતું નથી કે તમને સારું નથી. હું જાઉં છું બહાર, મને ડિસ્ટર્બ નહીં કરવાનું, બરાબર? તમારે દવા લેવા જવું હોય તો જાતે જઈ આવજો. પણ બેસતો ખરી, મને થોડી વાર દવાખાને મારી આરે આવતો ખરે. મને આમાં કઈ હાજુ હાવું નહોતું લાગતી કે તમને દવાની જરૂર પડે. આમાં એક બાટલો ચડવાની જરૂર નથી. મારું લોહી પી લ્યો છો ને એટલું કે એક બાટલો તમને નહીં ચડે. પણ બેટા, બેટા તું ભણવામાં ધ્યાન નથી આપતી, તું ઘરમાં ધ્યાન નથી આપતી, અને તું રોજ 11 વાગે ક્યાં આવી જાય છે? એ હું જ્યાં જાઉં ત્યાં તમારે શું પંચાયત છે? એક ખૂણામાં બેસો ને પછી કે હું માંદી પડી ગઈ. પણ બેટા, તું નાની હતી ને ત્યારના તારા પપ્પા છોડીને વયા ગયા છે. હું કેમ ઘરના કામ કરે કરીને તને મેં પાળી પોષીને મોટી કરી બેટા, અને તું હવે આવું કરે છે? હું કઈ નથી કરતી. આ જે કરો છો ને એ તમે કરો છો. તમારો સ્વભાવ આવો છે ને એટલે મારા બાપને બીજા હેડે લગ્ન કરવા પડ્યા. નકર મારા બાપે બીજી બાયડી ના કરી હોત અને ન મને મૂકીને ગયા હોત. પણ બેટા, તારી માં છું. આ તો માં છું તો શું છે? માં થઈને રહ્યો ને? બધી પંચાયત કરવાની કઈ જરૂર નથી. હું ક્યાં જાઉં, શું કરું, શું ખાઉં, કેટલા વાગે આવો, કેટલા વાગે જાઉં, બધું નોટિસ કરવાનું તમારે. પણ દીકરા, તારું ધ્યાન તો મારે રાખવું પડે ને. આ તો ધ્યાન ધ્યાનની જગ્યાએ હોય. આ તમે ધ્યાન નથી કરતા, આ તો તમે મારી ચોકીદારી કરો છો એવું લાગે છે મને. કોઈને પૂછો ચાર માણે ને કોઈ પણ કહેશે કે ચોકીદારી કરે તારી માં. પણ બેટા, મારે તારું ધ્યાન રાખવું પડે. તારે મારે તને કાલે લગ્ન કરીને પારકા ઘરે મોકલવાની છે. એ મારે એને જ્યારે પાણી હશે ને ત્યારે હું પાણી જઈશ. જેના જોડે પાણી છે ને એની જોડે પાણી જઈશ. તમારે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી મારી, બરાબર? હવે મારે લેટ થાય છે, હું જાઉં છું. મારી હેરે ખોટી બેસ મારી ના કરો, મારો આખો દિવસ ખરાબ કરો તમે.
હે ભગવાન, શું કરું આ છોકરીનું? કેમ સમજતી નથી? આના પપ્પા હોત તો મારે આ ચિંતા જ નહોતી, પણ મારા કમનસીબ તો એ મને છોડીને ચાલ્યા ગયા. હે ભગવાન. બહુ લેટ કરી દીધો. હા કે મેં કઈ લેટ ન કર્યો. ક્યારો નો વાટ જોતો? હા તો દર વખતે હું કરતા તું કરતા માં કઈ દુબળો નહીં પડી જાવ. મારી વાત શું? હમણાં ઘણા ટાઈમ થી આપણે મળાનું. હા એ જ ને. એ કેટલા ટાઈમ થી હું તને ફોન પણ કરતો તો મેડમ તો એટલા બિઝી છે ને કે અમારી માટે ટાઈમ કાઢવો એ તેને આવડતું જ નથી. બસ હવે રેવા દે, એ તો હમણાં બે દિવસ બહાર ગઈ હતી એટલે. હા એકલા એકલા ફરો, અમને લઈ જવાની તો કઈ જરૂર જ નથી. ફેમિલીમાં લઈ જાઓ. તને કઈ વાંધો ન હોય તો મને શું વાંધો છે? અચ્છા. અને એક વાત કહેતો મને. શું? જ્યારે મેં તને કોલ કર્યો કે મને મળવા માટે આવ, તો એટલી બધી હાઈપર કેમ થઈ ગઈ? તે ગુસ્સો કરતી હતી મારા ઉપર ને અત્યારે તો એકદમ સોફ્ટ રીતે વાત કરે છે. એટલે મેં હું તું ઘરે હતી ને એટલે, અને મારો થોડોક મગજ તે ખરાબ કરી નાખ્યો હતો અને વધુ ઘટ્યું રહ્યું તો મમ્મીએ હેરાન કરી નાખી હતી મને. હા એટલે ગામ આખાનો ગુસ્સો મારી ઉપર ઉતારવાનો. નહીં તો એટલો તો મારો હક છે ને હવે. પણ ગામનો થોડી ના ઉતારવાનો હોય. હું કઈક તને પ્રોબ્લેમમાં નાખું કે મેં તારી સાથે કઈક કર્યું હોય તો મારી ઉપર ગુસ્સો ઉતારતો. સોરી, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. ઓકે. હા બસ, બાકી તો એકદમ મજામાં છું. તું કે, તારું કેમ ચાલે છે બધું? ચાલ્યા કરે. કેમ ચાલ્યા કરે એટલે? ચાલ્યા કરે એટલે ચાલ્યા કરે. મુકને હવે એને કોણ યાદ કરવાનું. હા તો હું શું કહું છું બોલે, મેં છે ને મસ્ત ડ્રીમ જોયો હતો અને આપણે એકદમ ડેસ્ટિનેશન મેરિડ કરવા છે. હું મેરિડ કરવા છે મન? તો ડેસ્ટિનેશન મેરેજ તો કરવાનો સપનો બધાનો હોય તો હું નહીં કરું. હા 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 હા, મને ખબર છે યાર, તારું સપનું હોય મારું સપનું હોય, પણ એ બધી વાતને અત્યારે સાઈડમાં મૂકને. એ વાત અત્યારે યાદ કરીને આપણા રિલેશનમાં શું કામ યાર વિખવાદ ઊભો કરે છે. હા ઓકે સારું, ચાલ તો તું કે બીજું. બસ બાકી તો હું શું તને કહું, એક કામ કરું છે. શું? બસ કોફી પીવા માટે બહાર જવું છે. હાલો. પાકું? પાકું. ચાલ જો. ચાલ. એલી કાજલ. હા. ક્યાં છો તું આમાં? તારી માએ તને કઈ ન શીખવ્યું કે સાસરે જઈને કેમ રેવાય, કેમ સાસુને ને સસરાને સચવાય, કેમ એનો ટાઈમ અચવાય, એવું બધું તારી માએ તને કાંઈ શીખવ્યું જ નહીં. એમ ને એમ પહેરે લુગડે તને મોકલી દીધી કા? બા જ્યારે હોય ત્યારે તમે મને મારા ફેમિલીના શું કામ મેળા મારો છો? મારા મમ્મીએ મને જે પોઝિશનમાં મોકલી છે ને એ તમને તમારા દીકરાને ને પપ્પાને બધાને ચોખવટ કરીને મોકલી છે. અને શું હું એવું ભૂલ કરી નાખું છું કે વારંવાર તમે મને મારા મમ્મીને સંભળાવો છો? આખો દિવસ તો ઘરના બધા કામ કરો છો. આજે બે વર્ષ થયા, બે વર્ષમાં આખું ઘર મેં માથે લઈ લીધું. વર વ્યવહાર કે આવું જાવું, ઉપર જતા 24 કલાક હું તમારું ટક 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 સાંભળીને હવે તો હું થાકી ગઈ છું. બસ લ્યો બોલાઈ ગયું, તારો સત્સંગ પૂરો થઈ ગયો. તારી માએ હું ચોખવટ કરેલી કે મારી છોકરી કામમાં ઢીલી છે, ધીમી છે, તમે એને ઝડપી કરજો. પણ આ હોય કાંઈ કૂવામાં તો હવાડામાં આવે ને, બસ એ કૃપાળી મોકલી દીધીશ પોતળું જેવી કાંઈ છે ને. એ ધોળા તો ગધેડાય હોય પણ ઘોડાની જેમ દોડતા આવડે ને એ કહેવાય. બસ 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 બસ, કેટલું સંભળાવશો મને? મને એવું લાગે છે કે મેં સાગરને જોઈને હા પાડી ને એ જ મારી ભૂલ થઈ ગઈ. ખબર નહીં બે વર્ષ થી તમારો ટક ટક સાંભળીને હવે તો મારો મગજ સાવ બંધ થઈ ગયો છે. આટલું કામ કરતા તમે મને સારી નથી કહેતા. અરે બા હું એમ કહું છું સારી નો કહેતો કાંઈ નહીં, પણ હું પણ શું કામ કરો છો? આજે બે વર્ષમાં તમે એક સળી ભાંગીને બે કટકા કામ કર્યું, 24 કલાક માથે ખાલી ટક ટક સેવા કઈ નથી કરતા. ઠીક તો આ બધું કામ તું કરેસ કા? એ ગાડા નીચે કૂતરું હાલે ને તો એને એમ જ થાય કે ગાડાનો ભાર હું જ ઉચકું છું. આ હવારમાંથી ઉઠીને આ બધું વાયદું કરવું ને એ બધું કોણ કરે છે? આ બારને ઝાડુ કોણ કાઢેસ?
હા માનું છું કે તમે એક રિવાજ માનો છો કે સવારે ઉઠીને પહેલા ઉંબરાને સાફ રાખવો છે, બારના ફળિયા વાળવા જોઈએ, તો તમે વહેલા ઉઠો છો, એક ફળિયા વાળો છો, 5 મિનિટનું કામ છે, બીજું શું કામ કરો છો તમે? આ તારા સસરાને હવારમાં ચા કર દેવી, એનું ગરમ પાણી મૂકી દેવું, કપડાં પલાળવા, આ બધું કોણ કરે? તું હું એક બે તપેલા દાળ ભાત ના ઉતારે એમાં તો તું જાણે એમ સમજે કે બધું કામ તું જ કરસ કા? બા રાત્રે મારા સુવામાં લેટ થઈ જાય છે ને પપ્પાને સવારની તમારા હાથની ચા ફાવે છે એટલે તમે બનાવો છો, બાકી તો હું પણ ચા બનાવી દઉં, એમાં તમે મને શું સંભળાવો છો એક નાનકડું એવું કામ કરીને? અને બા કાલથી તમને એ તકલીફ પડતી હોય તો તમે પપ્પાની ચા ન બનાવતા, એ હું બનાવી નાખીશ. રાતે સુવામાં લેટ પડતો હોય ને તો મોબાઈલના થોબડા મૂકી દેવાય, એ પકડીને બે ન રહેવાય, પછી કે રાતે મોડું થાય છે. કયું નાનું છોકરું છે કે તને ઉજાગરા કરાવતું હોય? કાંઈ વાંધો નહીં, આજે તમારા દીકરા આવશે ને એને હું કહી દઈશ કે તમે આવો ને પહેલા હું જમીને સૂઈ જાઉં અને સવારે 4 વાગે ઉઠીને કામ કરીશ. એ ગંભીરની કરતા આવડે છે, એમાં દીકરાને ગરમ કરશે. હું આખું ઘર માથે લીધું છે. જોવો ને આ તમારી આમે જ છે. હું હાંભળું છું બધું. કાચ 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 બીજું કઈ આવડે છે કે નહીં? પણ એનો છે ને હાથ વેતનો છે, મોઢામાં ઝીપડી રહેતી નથી. હું એક કહું તો એ ચાર સંભળાવે છે. તું મોઢામાં આટલો હાથ ઘાલે તો પછી બોલે જ ને. હા હું બોલું છું. બોન વિટા લઈને આવી છે પણ એમ ન થાય કે માને એક અડધી રકાબી ચા પીવડાવે. તે માના હાથ ભાંગી નથી કે હાથે બને પી લેવાય, એ નવરાઈ નો હોય તો. સરસ, તમે તે હવે એના જ થઈ જાવ. એ જિંદગી આખી પૈણી ને આવી ને ત્યારથી આ બધા વૈતરા કરું છું, તો હવે વહુ આવે તો એટલી તો આશા હોય ને કે હવે એ બે આવતા કરે. એને વૈતરા નો કહેવાય, એ તમારી ફરજ કહેવાય. હવે તમે કેમ સાસુ માંથી બે છો અને એ કામ કરે છે? બરાબર છે પપ્પા, આજ 2 વર્ષ થયા હું કોઈ દિવસ બા સામે ઊંચા અવાજે નથી બોલી, પણ આજ ખબર નહીં કેમ મારો બી મગજમાં મને ગુસ્સો આવી ગયો અને બા ખોટું કચકચ કરે છે. બે બેટા તમે કોઈ દિવસ કઈ કીધું? મને બધી ખબર છે આ કોના ઉંદર કામા છે. અને ખબર નહીં 2-4 દિવસ થી અમારી તબિયતમાં શું થઈ ગયું ને મને અલગ અલગ ખાવાનું મન થાય છે, તો બસ મને બોલમીટા પીવાનું મન થાય છે તો દિવસમાં 3-4 વાર પી લઉં છું. 5 વાર પીવાની તને કોઈ ના પાડે તો હું બેઠો છું. કારણ કે ઘરે તો ભેંસના દૂધાણા છે, પીવો 5 વાર. અહીં લીટર દૂધ લાવીને 5-5 દિવસ ચલાવતી હતી ત્યારે આ ઘર એટલું ઊંચું આવ્યું છે. તમારી જેમ 5-5 વાર પીધું હોત ને તો ક્યારના હજી આ પારકા કામ જ કરતા હોત. એ તારે ક્યાંય ઉછીના લેવા નથી જવાના, ખોટી કચકચ નહીં કરતી અને શાંતિથી બેહીને 3 ટાઈમ ખાજે અને પ્રભુનું ભજન કરજે. આજે હારા દિવસ આવ્યા છે એટલે પૈણી ના આવી ત્યારે તમે જ કહેતા હતા ને જોજે હું ઘરમાં જરાક હાચવીને ચલાવજે, આપણી પાસે છે નહીં. એ હાચવીને ચલાવ્યું ને ત્યારે તમે બધા અહીંયા અત્યારે આવા છો અને ઉજળા છો. હવે ખાવા છું છે તો ખાવા દે ને, હું કામે મોઢેથી કોળી આચકેશ. 5-5 વાર દૂધ પીવા છે, પીવો. જાઓ તમે તમારું કામ કરો ને, સામે બેસે ચાલી કે કકડાટ બંધ નહીં થાય. ક્યાં કર્મે ભટકાણી હતી, કરમ તો એની બિચારીના ફૂટી ગયા કે તારી જેવી સાસુ મળી ગઈ. સાચી વાત છે, એને જ્યારે ખબર પડશે ને કે કેવી રીતે ઘર ચલાવાય ને કેમ કરકસર કરાય ત્યારે એને ખબર પડશે કે કેટલી વિયે હો થાય. અત્યારે તો આમ બધું ભાળી ગયા છે ઘરમાં એટલે પછી ક્યાંથી એને કઈ ખબર પડે. એના ઘરમાં નહીં હોય તો તારે કમાવા નહીં જવું પડે, ખાલી ખોટી કકડાટ કરીમાં. હારું હારું, એ તો બધું મારો ભગવાન દાડા દેખાડશે જોજો ને. આ તું વાટ જોઈને બેસ, ખરાબ દાડા આવે છે. કોઈ મારી ભેગું બેવું નથી ગમતું, બધાને પોત પોતાનો પાવર ખબર ને ક્યાંથી આવી ગયો. અને એ વહુ કાજલી, 2 દાડાથી હું અહીંયા આવી છે કે બધું ભાળી ગઈ છે, ભલે બાપને ઘેર ખીચડી કરવા દાળ ચોખાઈ નથી. જય શ્રી કૃષ્ણ. પણ તમે કેમ અહીંયા બેહી નાસ્તો કરો છો? પપ્પા ખબર નહીં હમણાં મારી તબિયત ખરાબ થઈ ગઈ છે, મને અંદર નથી ભાવતો એટલે મને એમ કે બહાર મસ્ત ખુલ્લી હવામાં નાસ્તો કરું. અરે ઓલી ડોહી પાછી આવશે ને તો કકડાટ કરશે, અહીં ઘરમાં બેહીને ખવાય. પપ્પા આવા દો ને, બહારની તો ટકટક કરવાની આદત છે, આ કાને સાંભળી નાખવા નથી કાઢી નાખીશ. આલ્યો તમે નાસ્તો કરો. અરે ભગવાન ફાફડી હારી લઈ આવી છે. બા લઈ આવ્યા છે, 2 દિવસ પહેલા ગયા હતા ને સત્સંગમાં.
તો ઓર્ડર દઈ આવ્યા હતા 2 કિલો નો, એ કે તારા પપ્પાને બહુ ભાવે છે. કોના ઘરે? અરે પપ્પા, તમે સાચું કહું ને, બા કચકચ કરવાનું વધી ગયું ઉંમર થતા, તમને ઉંમર જેમ થાય છે ને એમ તમે અડધું ભૂલી જાઓ છો. ને સત્સંગ કોના ઘરે હતો એમ કહું? ઓલા કડવી ડોસી નથી એમના ઘરે હતો. અને પપ્પા એક વાત કહું પણ, તમે બા સાથે ઝઘડો નહીં કરો ને. શું વાત છે? પેલા તમે મને કહ્યું તો જ હું તમને કંઈક ન કરું, નહીં કહું, નહીં કહું, ઝઘડો નહીં કરું. ઓલા આપણા કડવી ડોસી નથી, એને ત્યાં સત્સંગમાં ગયા હતા બા 2 દિવસ પહેલા. હા, તે શું થયું? ત્યાં એને ખબર નહીં, ઓલા મંજીરા ને ખંજરી બે ખોવાઈ ગઈ હશે, રોજ અહીંથી થેલીમાં લઈને જાય તો. તો કડવી ડોસી અરે બાઈ જા, સૌલી અરે બાઈ જા, મૂંગી ડોહી અરે બાઈ જા, અને ઓલી સૌલીની બેન હોજી એની અરે બાજીને આવ્યા. અને કડવી ડોસીએ મને એમ હેને ઘરે આવીને ખીજાઈ ગયા ને મને કીધું કે તારા સાસુને સમજાવી દેજે ને તારા સસરને કહી દેજે, આજ પછી અમે સત્સંગમાં નહીં બેસાડીને, અને જો હવે અમારા ડોહીઓ ભેગા આવ્યા ને માથાકૂટ કરવા તો શેરીમાં રહેવું ભારે કરી દઈશ. બોલો. એટલે એ આપણા ઘરમાં જો બાંધતી હોય તો ગામમાં બાંધ્યામાં નવાઈ શું છે? મને તેની ખબર જ હોય ને. પપ્પા તમને તો ખબર હોય, પણ આપણા અહીંયા પાડોશમાં રહેવું હોય અને બા આવી રીતે બધે ઝઘડો કરે થોડું સારું લાગે. એનું રોજ મૂંઝવું, કેટલીક માથાકૂટ કરી. હવે તો એને છે ને એના બાપાને મૂકી એવી થાય, બીજો કોઈ રસ્તો નથી. ન્યા થોડું મૂકવા જવાય પપ્પા, હવે જાતી જિંદગી. હવે એ બિચારા દાદાએ માનમાન હાલી શકે છે ને એનું માનમાન કરે છે. કાંઈ નહીં, હવે જે હોય હું ઓલા સામે ભીંડો ઉતાર લઉં અને તમે ભીંડાનું ભરીને શાક બનાવી દો. હા, કારેલા બરેલા બનાવતા નહીં, એ ભલે રાડ્યું નાખે. એ આજે કારેલા જ લઈ આવ્યા છે. નાખી દેવાના ગટરમાં ક્યાંક. ભલે, ભીંડો બનાવવા. કેમ, હજી તમારી તબિયત સારી નથી થઈ? નહીં જોની બેટા, કઈ સારું લાગતું નથી મને, આ ઉધર મટતી નથી. હવે તો મને તમારી નથી ખબર પડતી કે આ ભગવાને કેમ આવું તમારે આને કર્યું છે. શું કરું બેટા, હવે એ મારા નસીબ, નહીતર હું ગામના કામ કરું છું અને કામ કરીને એને ભણાવું ગણાવું અને આશા રાખું કે કાંઈક મારી દીકરી કામ કરશે, મોટું નામ કરશે મારું, પણ એ મારા કયામાં જ નથી. અને તમારો આધાર છે ઈ એક જ છે, અને ઈ તે આવી રીતે તમારી સાથે રાખે છે વ્યવહાર, તો મને ખબર છે કે તમને અંદર કેટલું દુઃખ થાય છે. અરે દુઃખ, દુઃખની તો વાત જ નહીં પૂછવાની, એટલું દુઃખ લાગે છે કે હવે કુદરત પાસે રોવ કે આમાં બધું સમાવીને ભેગી જાવ, એ જ નથી સમજાતું. મારી વાત સાંભળો, જો આ જીવન છે ને તો જીવનમાં તડકો ને સાંયો બધું આવતું જ હોય. અત્યારે એમ સમજો તમે કે ભગવાને છે ને તમારા જીવનમાં અત્યારે તડકો બહુ પાથરી દીધો, પણ છે ને સમય આવશે ને એટલે તમારા જીવનમાં એવું આવશે કે તમારી દીકરી પણ સુધરી જશે અને એ છે ને પ્રેમથી તમને કહે કે મમ્મી હવે છે ને તમે કહો ને ત્યાં હું સાસરે જાઉં, એટલે છે ને જરી કંઈ ઉપાધિ નહીં કરતા. તો બેટા તારા મોઢામાં ઘી સાકર કે જો તું કે ને આ વસ્તુ બને તો બહુ સારું કહેવાય. મારા ઉપકાર માનું ભગવાનના હું કે મારી દીકરી કયામાં આવી જાય, અને તારા પપ્પા મમ્મીએ તો તને સંસ્કાર હારા આપ્યા છે કે જ્યારે મારે જરૂર પડે છે ત્યારે તું આવીને ઊભો રહીશ. અરે માણસ માણસના કામમાં ન આવે તો કોણ આવે? અને આમ પણ આંટી મારા બા અને તમે બે એક જ ગામના છો ને, હે તો ક્યાંક ને ક્યાંક ઈશ્વરે મને એ બનાવ્યો છે કે તું એની મદદ કર, સમજ્યા? એટલે એ તો પણ બટા એ તારા સંસ્કાર હારા છે ને એટલે, નહીતર અત્યારે કોઈ કોઈનો ક્યાં ભાવ પૂછે છે. એ તો છે ને તમારા જેવા વડીલોના અને મારા માતા પિતાના આશીર્વાદ છે બધા, સમજ્યા? અને તમારે અત્યારે કાંઈ કામકાજ હોય ને તો બોલો, તમારે પૈસા પૈસાની કઈ જરૂર નથી ને અત્યારે. ગમે ત્યારે પૈસાની જરૂર હોય કે ગમે કઈ કામકાજ હોય ને તો તમે તારે કહેજો. નહીં બેટા, અત્યારે તો મારો ઈશ્વર મારું ગાડું વાંકે છે, ખાલી એક એટલી ઈશ્વરને પ્રાર્થના કરું કે મારી દીકરીને છે ને સીધી લાઈન ઉપર લાવી દે.
લાવશે લાવશે, પણ આમાં મેં તમને પહેલા કીધું એમ કે આ લીટી છે એ થોડીક વાકી હોય ચાલે કે થોડુંક જીવન આમ હાલે, પણ છે ને પછી પાટે સડી જાય ને પછી તમારે ખુશી ખુશી ને ખુશી જ હોય તમારા જીવનમાં, સમજ્યા તમે? એમ તો કેવી વાત હાસી પડે એવી પ્રાર્થના ઈશ્વરને કરું છું. અને હું કહું કે આ મારા બાજુમાં ઓલા સંપા માસી રહેશે ને એની ન્યા છે ને કાલે હગાય છે, સમજ્યા? તો તમે આવજો. હા તે આવે લેની, આ કા ઉધરસ નો ઠંકા બઈન થઈ જાય ને તો આવે. મારા ભાઈએ કીધું છે એટલે તમે આવજો, અને કઈ કામકાજ હોય ને તો ગમે ત્યારે કહેજો. એની કઈ ચિંતા ન કરવી, મને જરી કઈક કામ પડશે ને તો હું ફોન કરી તને. ભલે, તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, તારા બા ને યાદ આપજે. ભલે. કેટલા કુઈન કર્યા હશે તો એને આવો દીકરો મળ્યો, અને મેં ભગવાને મને આવી એક નપાવટ દીકરી દીધી. ભાઈ હું આ દીકરીનું શું કરું, અને આ દીકરીની જાત મારે કોઈને કહેવાતું નથી, કોઈને સહેવાતું નથી, કોઈની મોઢે મારું હૃદય ખાલી કરાતું નથી. હું કોની મોઢે કહેવા જાઉં આ દીકરીનું દુઃખ, અને કોઈને કહું તો કાલ કોઈ સારો માણા મારી ઘેરે નહીં માગું લઈને આવે. આ એનો બાપ મૂકીને વયો ગયો તે બધી ઉપાધિ મારે કરવી ને, એ વાત તો મારે આ દશા નહોતી મારી, પણ હવે મારા આવા નસીબ લખ્યા હશે ભગવાને તો જ આવું મને થાય. હેલો હેલો બેટા સાગર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા, બોલો બોલો. અરે તને એક સરસ મજાના ગુડ ન્યૂઝ આપવાના છે. ગુડ ન્યૂઝ? કયા ગુડ ન્યૂઝ છે, બોલો બોલો. અરે તું સાંભળીશ ને તો તારા પગ નીચેથી જમીન ખસી જશે. અરે બા, આટલો બધો સસ્પેન્સ ક્રિએટ ના કરો, જે હોય તો મને જલ્દી કહો. આહા, કેવો ભોળો બને જાણે, તને તો કઈ ખબર જ નહીં હોય. સાચે સાગર, આજે હું એટલી બધી ખુશ છું ને કે એમ થાય છે કે જો મારી કાજલ સામે હોય ને તો હું એના ઓવાણા લઈ લઉં. હા બા, હું પણ બહુ જ ખુશ છું, અને હા સમયની હું કેટલા સમયથી રાહ જોતો હતો. આ બધું તમારા આશીર્વાદને કારણે જ થયું છે બા. હા બેટા, આશીર્વાદ ઠીક છે. હું મારા ઠાકરને રોજ કહેતી હતી કે મારા ઘરે હવે એક નવું પાંડું બંધાવ, મારા ઘરે નાનું બાળક કિલકારી કરતું હોય ને એને હું જોતી હોઉં, એને વાર્તા કહેતી હોઉં ને. ઓહો હો, કેટલા સપના જોયા હતા. તો માનજો, હવે મને સારા સમાચાર સાંભળવા મળ્યા બેટા. હા બા, આ બધી તમારી દુવાનું જ કારણ. હા બા, આ બધી તમારી દુવાનું જ પરિણામ છે. કઈ નહીં બા, ચલો હું આજે જલ્દી ઓફિસથી ઘરે આવી જાઉં ને સાથે સાથે પેંડા પણ લેતો આવું. એ હા, પેંડા નહીં લાવતો, એક કાજુ કતરી લાવજે. અરે બા, હા કાજુ કતરી લાવીશ બસ. હા, ઘરમાં બધા એને કાજુ કતરી ભાવે. અને હવે છે ને હું મારી કાજલને કઈ કામે નહીં કરવા દઉં બેટા, બધું હું આચરી લઈશું ને. હા ના બા, તમારે કઈ કરવાની જરૂર નથી, એ તો એવું હશે ને તો આપણે કામ વળી રાખી લઈશું. એ હા બેટા, હા ચાલ તું જલ્દી આવ, હવે મારે છે ને તને મળવાની બહુ ઈચ્છા થઈ છે. હા બા, જલ્દી નીકળું છું કામ પતાવી. હા ચાલ, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. ક્યાં રહી ગયો આ? ઓલવેઝ લેટ જ કરે. આ એક દિવસ પણ ટાઈમે પહોંચે ને તો હું છે ને ગમા પેંડા વેચું પેંડા, પણ આ ક્યારે આવવાનો નથી વેલો. આ શું છે?
મસ્તી તું ખુશ લાગે હા કેમ એની રીઝન હવે રીઝન ની કઈ જરૂર જ ન પડે આપણે બિંદાસ માણસ હંમેશા ખુશ જ રહેવા પાતું વધારે કઈ ખુશ દેખાય પણ કઈ વાંધો તો ખુશ છે મારા માટે ઇનફ છે હા અને તને મળવાનું હોય ને એટલે આપણે ખુશ જ હોય અચ્છા મને મળવાનું એટલે ખુશ જ હોય કારણ કે હું તને પ્રેમ કરું છું નો ડાઉટ છે પણ મારા ઓલરેડી મેરેજ થઈ ચુક્યા છે જો તારે મારી જોડે આમને રહેવું હોય ને તો મને કોઈ વાંધો નથી પણ જો તું મારી જોડે મેરેજ કરવાની વાત કરે તો હું તારી જોડે મેરેજ નહીં કરું અને આપણે બ્રેકઅપ કરી લઈશું બોલ પતાને ખબર નથી પડતી તારે મને પહેલા કેવું જોઈએ ને કે હું મેરીડ છું એ બધું મને ના ખબર પડે કેમ ખબર ના પડે અને પ્રપોઝ મારી વાત સાંભળ અને પ્રપોઝ તે મને કર્યો હતો મેં તને પ્રપોઝ નથી કર્યો એટલે એ વાત યાદ રાખજે ક્યાંથી છે શું કરે છે શું નહીં એની આગળ પાછળ કોણ છે મેરીડ છે કે અનમેરીડ છે આપણને સાચું એમ છે કે નહીં બસ ગાંડાની જેમ પ્રેમ કરો અને તમે લોકો આ કરો છો ને એટલે જ અમને શાંતિ છે એટલે જ અમે તમને લોકોને ફસાવીએ છીએ વાક તારો છે ને તો મારો વાક કાઢે છે શરમ આવી જોઈએ તને તને મેં છે ને પ્રેમ કર્યો તો તારી જોડે નાટક બાટક નતા કર્યા મેં તારી જેવી નથી હું હા હવે જે હોય તે મને પ્રેમ કર્યો હશે પણ મેં તને કોઈ દિવસ પ્રેમ કર્યો નતો હું તો ખાલી ખાલી ટાઈમ પાસ કરતો સમજી એટલે આજથી છે ને આપણે લોકો બ્રેકઅપ કરીએ છીએ બ્રેકઅપ બસ તમે કાંઈ વિચાર્યું આપણે સીમનમાં કોને બોલાવવા એ લિસ્ટ બનાવી રાખજો પછી કોઈ રહી ન જાય એ આખું લિસ્ટ બની ગયું છે અને હવે કોઈના ઘરે ઘરે કંકોત્રી વાંચવા નથી જવાનું વોટ્સએપ ગ્રુપમાં મૂકી હા બસ એ ફોટો પાડી લેશું અને બધા એને ગ્રુપમાં પણ જો કોઈ રહી ન જાય આપણે બધાનું ખાઈને આવ્યા છીએ તારા પિયરેવાળા છે ને એમાં કોઈ ભૂલાઈ જાય તો ભલે બાકી મારા વ્યવહારમાં કોઈ ભૂલાય એમ નથી એ મારે કોઈ નથી અને છે ને જેટલાનું કામ હોય ને એટલાને બોલાવવાના છે આપણે કંઈ અહીંયા લાંબુ કરવાનું નથી આપણે પ્રોગ્રામ રાખવાનો છે ફાર્મ હાઉસ પર નરેશભાઈનું ફાર્મ છે કે નહીં મોરથાણા એમાં નક્કી કર્યું છે તો થોડુંક માણસ તો હોવું જોઈએ ને ફાર્મમાં 25 જણા થોડું સારું લાગે ના ના આપણે કરવાનું જ છે મારી વાત સાંભળો આ તમારા સગાવાલા મારા પિયરના થોડાક આવશે આપણી સોસાયટીના તમારું ફ્રેન્ડ સર્કલ અને આવલા તમારા બિલ્ડર બધાય દોસ્તારો એ બધાય નહીં આવે નહીં નહીં તો ભરાઈ જાય નહીં નહીં તો છે ને 500 જણ થશે એટલે હું કહું તમે 500 માણા ગણો છો એ બધું કેતા થાય છે પણ આ છે ને બૈરાવનો પ્રસંગ હોય આમાં પુરુષો બહુ ન હોય પણ આપણે છોકરાના લગ્ન પછી કોઈ એઠું વાસણ કરાવ્યું પણ પ્રસંગ આવ્યા વગર કરાવવાનું પણ આ પ્રસંગનો મોકો છે આજે બધા ભાઈ બંધ દોસ્તારો હગાવાલા ન જમાડીએ તો ક્યારે જમાડીએ સારું હાલો જવા દો હજી તો એને 4 મહિનાની વાર છે એટલે હમણાં રહેવા દો એ બધું ખાલી હું તો તમને કહું છું કે આપણે જો રસોઈઓ ને એ બધું નક્કી કરી લઈએ અને કારણ કે છે ને એ વખતે પાછો લગ્ન ગાળો હશે એટલે મારા જે કોઈ નહીં મળે એટલે એ નક્કી કરી લ્યો અને આ બાજુ કેટલા જણને કહેવાનું છે ને અને હું તો એમ કહું છું કે 500 જણા ન કરતો 200-250 થાય ને ત્યાં સુધી બરાબર છે એમાં તું કાંઈ બોલતી જ નહીં મેં આંકડો નક્કી કરી બરાબર મોરથાણા ફાર્મમાં ફંક્શન રાખવાનું છે અને ડીશ ઉપર રસોડું આપી દેવાનું છે કાંઈ માથાકૂટ જ નહીં એ હારું
જો તમારે જ કરવાનું છે તો મારી પાસેથી માગી નથી જવાના, પણ તમારી વેત હોય ને એટલું જ કરજો. હા તો તું ડબ ડબ કર્યા કરજે, હું મારું કામ કર્યા કરે. એટલે હું એ બધાની વચ્ચે ડબ ડબ કરતી હોઈશ? 500 નહીં કરતા, 200 કરજો, એ બધું શું છે? એ હાવ એમ કાકરામ ન કાઢી નખાય બૈરીને. કાંઈ નહીં તો છે ને, હવે 3-4 મહિનાની વાર છે, પણ વાડીનું બાનું આપી દેવું પડશે. હા, રસોઈયાને ડીશ ઉપર ભલે આપીએ, પણ એને ટોકન તો આપવું પડે ને, એને 50% દઈ દેવું પડે. હા તો એ બધું ફાઇનલ આજ કરી નાખવાનું, અને પછી તો છે એન્ડમાં માથાકૂટ છે. હા બસ. અને હા, કપડાં વપડાનું કેમ છે, લેવા પડશે કે હાલી છે બધા? એ મારે જો દિવાળી છે ને, મારા ભાઈએ દીધી તે હાડી, એ એમને પડીશ તા હાલશે જ તે. સાગર, તાર કાનું મોઢું ચડી ગયું છે, શું થયું? કાંઈ નહીં મમ્મી, હા તો ઓફિસમાં થોડો ઝઘડો થઈ ગયો ને એ માટે. એવું તો આવ્યા કરે, એમાં કાંઈ મોઢું ચડાવીને બેસવાનું હોય? જો સાગર, હવે ઘરમાં સારો પ્રસંગ હવે આવ્યો છે ને, મોઢું સારું રાખજે. અને કાજલની આમે તો જરાય નહીં જતો આવું મોઢું લઈને, પછી છોકરું એવું જ થાય, ચીડિયા તું. હા મમ્મી, તમે ચિંતા ના કરો, એ બધું હું જોઈ લઈશ. પણ એ તો કેવા, કાજલ છે ક્યાં? એના ભાઈના ઘરે ગઈ હતી તો પછી આવી કે નહીં? એના ભાઈ એને લઈને આવવાના જ છે. એના ભાઈએ કીધું હું મૂકી જઈશ, કારણ કે એકલી તો મોકલાય નહીં આવવામાં. એ તો છે, ને જો એ આવી શકે એમ ના હોય તો હું તડી આવું. જો હવે એના ભાઈનો કાંઈ ફોન એમ આવશે ને કે નથી થાય એવું, કે નથી જવાય એવું, નથી મૂકવા આવાય એવું, તો છે ને તારા પપ્પા તને ફોન કરી દેશે. ના ના, એનો ફોન આવી ગયો, મૂકવા આવે છે. બસ તો પછી શું છે, શાંતિ રાખ. આવી ગયા તમે? હા બેટા, ધીરે હાલ તું, આમ પડી પડી જઈશ. ના થોડુંક ધ્યાન રાખવું પડે, ભાગતી ને ભાગતી આવે છે. હાજી બા, એટલા બધા કેમ મને મહિના થઈ ગયા છે કે હું ચાલી પણ ના શકું? એમ નથી, તું તો દોડીએ હકે એવી છે પાછી ઘોડા જેવી, પણ પડે આપણે ને બટા તો અત્યારે પાછું નુકસાન આપણે જ છે. હવે બા, પપ્પા, મારા મમ્મી પપ્પા એમ કેવડાવ્યું છે, પહેલાં તો તમને બેને જય શ્રી કૃષ્ણ, અને તમને બેને ત્યાં નાસ્તો કરવા ચા પાણી પીવા બોલાવ્યા છે. ક્યારે જશું આપણે? જય શ્રી કૃષ્ણ. લે, તારે આવવાનું છે એવું કીધું જ પાછું? હા. એ તું ઘરે રહેજે, અમે બે માણે જઈ આવશું. અને એ બધી વાત મૂક, તારો ભાઈ તને મૂકવા આવ્યો કે? હા. તો ક્યાં છે? એને થોડું કામ હતું તો મને મૂકીને જતો રહ્યો. અરે બે મિનિટ અંદર તો બોલાવાય નહીં. આપણે આંગણે આવીને બે હજાર ચા પાણી પીવડાવીને મોકલાય ને. તારે ભાઈ કેવું લાગે કે આને આવરા કેવા છે કે મને ઘરમાંય ન બોલાવ્યો? બા, મારા ભાઈને મનમાં એવું કાંઈ નથી, તમને બેને તો ખબર જ છે. પણ અત્યારે એનું કહેવાનું એમ હતું કે બેન હું તને ઉતારી જાઉં, એને થોડુંક ઓફિસમાં કામ હતું, અને નેક્સ્ટ ટાઈમ મને તેડવા આવશે ને ત્યારે જરૂર આવશે. ઠીક, સારું સારું. તારા મમ્મી પપ્પા મજામાં છે ને? હા. તો અને ખાસ કરીને એટલે બોલાવ્યા છે, એક તો આ શ્રીમતની કંઈક ડિસ્કસ કરવી હતી મમ્મી પપ્પાને તમારી સાથે, અને મારો ભાઈ છે ને એનું સગાઈનું નક્કી કર્યું. અરે વાહ, લે આ તો સોનામાં સુગંધ ભળી. હા, છોકરી છે ને એની સાથે જોબ કરે છે. હા, અને બેન એકબીજાનું મન મળી ગયું છે ને, ગમે છે. લે, જો આ બાજુ એ મામા બનશે અને આ બાજુ એનું બૈરું આવશે. તો એક કામ કરે ને, તારા પપ્પાને સમજાવ ને કે આપણે મોરથાણા ફાર્મમાં જ એક બે ફંક્શન સાથે રાખી દઈએ. હા, એ વાત સાચી. ઈ તો પપ્પાને તમે બે જ કેજો, કેમ કે પપ્પાના સ્વભાવની તો તમને ખબર છે. મારા પપ્પાનું કેવું એવું છે કે દીકરીના ઘરનું પાણી ન પીવાય. તો આજે જ આપણે જઈ આવીએ. પણ એને આપણા ઘરનું ક્યાં પીવાનું છે પાણી? ફાર્મનું પીવાનું છે. તો બા, પપ્પા, તમે બી એક કામ કરો, તમે મારા ઘરે જઈ આવો, અને મારે થોડી ખરીદી કરવી છે તો હું સાકરને લઈને બજારમાં જાઉં. જો તમે બે જાવ છો ને તો ખાઈને જ આવજો, કારણ કે અમે બે નાસ્તો કરીને આવશું એટલે પછી ઘરે આપણે કઈ કરવું નથી, એટલે તમે બે ખાઈને જ આવજો. હો ને બા, ઉમે આજ મને છે ને ઢોસા ખાવાનું બહુ મન થાય છે, હાલો ને જલ્દી. એ પીએમ ઢોસામાં જાજો, બહુ સરસ મળે છે. હા ચાલો આપણે જઈએ. હાલ હાલ જઈ આવી. હાશ ને, એક કામમાં બે કામ થઈ જાય. શું થાય છે? કઈ નહીં. હા કઈ નહીં. નહીં, શક્કર આવે છે? કઈ નથી. મને
તો મારા ઘરે જાઉં છું, મારા ઘરે જાઉં છું. બોલ તો ખરી. હા, મારા ઘરે જાઉં છું. મને કઈ નથી થયું, મને કઈ નથી થયું. હાલ કરે હાલ. ચાલ ને તું, આવા તો પાગલ મેળા કરે. ચાલ. પણ આવું કેમ કે છે સાગર? હશે હવે કોકે. બસ હવે ખોટું બોલવાનું બંધ કર, નથી સારો લાગતો. બેન, તમે એને કઈ રીતે ઓળખો છો? હું તો એને કેવી રીતે ઓળખું ને એ તમારે જાણવાની કોઈ જરૂર નથી. પણ આ તમારો પતિ છે ને, બહુ સારા માણસ. નહીં, ભગવાનના ઘરનો માણસ કયો તોય ચાલે. હા, સાચું કહું ને તો સાગરના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા છે. પહેલા નંબરમાં તો એનો મગજ સાવ શાંત છે, બીજા નંબરમાં ગરીબોને બહુ દાન કરે છે, નેચર બહુ સારો છે, અને ખાસ કરીને લેડીઝની બહુ રિસ્પેક્ટ કરે છે. હે ને સાગર? લેડીઝની અને રિસ્પેક્ટ. અને આ માણસ, બસ હવે રહેવા દે. આ છે ને, તમને ખબર નથી, તમે ખોટા ભ્રમમાં જીવો છો ને, એ જીવવાનું બંધ કરો. અને આ જે તમારી આંખની પટ્ટીમાં બાંધેલી છે ટ્રસ્ટની, એ ખોલો. કારણ કે આ તમારો પતિ છે ને, એને મારા સાથે 3 વર્ષથી રિલેશનશીપમાં હતો, 3 વર્ષ. અને એણે મને કીધું નથી કે એ મેરીડ છે. એણે કીધું હોત ને તો હું એની લાઈફમાં આવત પણ નહીં. સાગર, કોણ છે તું? અને બસ હવે ખોટું બોલવાનું બંધ કર. મને તો દગો દીધો, પણ તારી વાઈફને સુકામી દે. સાગર, હું શું સાંભળો છો? શું છે આ બધું? વાત સાંભળ મારી, આ જે બોલી રહી છે ને બધું ખોટું છે. હું આને ઓળખતો પણ નથી, પહેલી વાર આની આરે મારી મુલાકાત થાય છે. હવે તો ખોટું બોલવાનું બંધ કર. આ રડે છે તારા માટે, એના માટે તો કઈ સાચું બોલ. તારી વાઈફ માટે તો સાચું બોલ, મારા માટે ન તો બોલો, એના માટે તો બોલ. સાગર, તમારા પુરુષોનો આ જ વાંધો છે કે સ્ત્રીઓ છે ને તમારા ઉપર ટ્રસ્ટ કરે, અને તમે એનો ટ્રસ્ટ તોડ્યા રાખો, પછી સોરી બોલ્યા રાખો. બસ આ જ તમને આવડે છે, આ જ. અને પછી વાક તમારો હોય અને કાઢે અમારો લેડીઝનો વાક. આખો તમારો પતિ શું છે આ બધું? એમ પૂછું છું શું છે એ બધું? જે હોય એ તમે તમારી રીતે સમજી લેજો, અને પૂછી લેજે કે શું છે આ બધું. મારે આને જેટલું કહેવું હતું ને એટલું મેં કહી દીધું, અને તમને પણ કહી દીધું. અને સાંભળ, આજ પછી મને તારું મોઢું ન બતાવતો, સાલા નફટ. ચાલ અશોક. સાગર, શું સાંભળું છું આ બધું? એમ પૂછો છો? આમાં કંઈ સાચું નથી. આ છોકરી મને ફસાવવાની કોશિશ કરી રહી છે. પણ તમને શું કામ ફસાવે સાગર? એનું શું રીઝન? મારી વાત સાંભળ. થોડાક સમય પહેલા મેં આ છોકરીને આપણી ઓફિસમાં જોબ માટે રાખી હતી, અને એ છોકરીના લખણ મને ઠીક ન લાગતા એને મેં જોબમાંથી કાઢી મૂકી હતી. બસ આ જ વાતનો બદલો એ છોકરી મારી પાસે લે છે, બીજું કંઈ નથી. અને એ બધી વાત તો જોવા દે, તને રાહ ચાલતા કોઈ પણ વ્યક્તિ મારા વિશે કંઈ પણ બોલશે તું બધાનું માની લઈશ. તને મારા પર જરા પણ ટ્રસ્ટ નથી યાર. સાગર, મને ટ્રસ્ટ છે. તમે નાનીથી નાની વાત મને ઓફિસની શેર કરો છો. કાજલ કાં રડે બેટા? કાઈ નહીં બા, બાર તડકો વધારે છે ને તો શક્કર આવી ગઈ. બસ બસ કરો, બસ કરો, એમ કહું છું. કેટલું ખોટું બોલશો, કેટલા ખોટા નાટક પર સવારે સામું હજી.
પણ થયું છે શું કાજલ, કેતો ખરા? પપ્પા, જે દાવાનું હતું ને બહુ ખોટો થયો છે. શું થયું પણ મગનું નામ મરી તો પાડ. મારી વાત સાંભળી લ્યો, જે થયું ને તમારા દીકરાને પૂછો, અને હવે હું આ ઘરમાં પણ નહીં રહું અને આ ઘરનો વારસ પણ નહીં આવે. પણ કા થયું હું? આ શું બોલે છે તું? પપ્પા, તમારા દીકરાએ શું કર્યું તમને ખબર છે? શું કર્યું છે એને? એને ઓફિસમાં એક છોકરીને રાખી જોબ પર, અને 3 વર્ષથી એની સાથે રિલેશન હતા, અને હું આ ઘરમાં આજે 8 વર્ષથી આ મેરેજ કરીને આવી, અને મને એ વાતની ખબર પણ નથી. અને પપ્પા, દુઃખ તો એ વાતનું છે કે મને જ્યારે ખબર પડી ને ત્યારે બહુ મોડું થઈ ગયું. તું શું વાત કરે છે? હા પપ્પા, હું સાચું જ કહું છું, પૂછો તો મારા દીકરાને. સાગર, શું કહે છે આ? કઈ નથી, આને ગેરસમજ થઈ છે. આપણી ઓફિસમાં પેલી ઓલી મુસ્કાન નથી જેને આપણે જોબ ઉપર રાખી હતી, એ મુસ્કાને મને એનો નેચર છે ને એ યોગ્ય નહોતો લાગતો. જ્યારે હોય ત્યારે ઓફિસમાં બસ ગફલા ગફલા ને ગફલા જ કરતી હતી, એ માટે મેં એને ઓફિસમાંથી બહાર કાઢી મૂકી, અને એ મુસ્કાને બસ આ જ વાતનો બદલો લેવા માટે મારા ચારિત્ર ઉપર આંગળી છીંધી છે. કાજલ, તારી પાસે કોઈ પુરાવો છે આ વાતનો? પપ્પા, હજી સાગર ખોટું બોલે છે. અરે કાજલ, મારી વાત સાંભળ યાર, તું કેમ સમજતી નથી? કોઈ પણ રસ્તા ઉપર જતી વ્યક્તિ મારા ઉપર આંગળી ચીંધશે ને તું માની લેશ? તને મારા ઉપર જરા પણ વિશ્વાસ નથી યાર, થોડો પણ ટ્રસ્ટ નથી મારી ઉપર? મને વિશ્વાસ હતો, મારા કરતા મારા જીવ કરતા વધારે વિશ્વાસ મેં તમારી ઉપર કર્યો હતો. એક સવાલનો જવાબ આપો, તમારો જે નેચર છે ને, તમે કોઈનો તુકારો પણ ન ખાઈ શકો, તો ઈ છોકરી તો તમને ભર બજારમાં રસ્તા ઉપર ફડાકો મારીને વહી ગઈ, અને તમે છતાં ફડાકો ખાઈને કાઈ ન બોલ્યા, શું કામ? કેમ કે એ વાત સાબિત થાય છે કે તમે એની સાથે ખોટું કર્યું છે. સાગર, તને લાફો મારીને જતી રહી, બોલ સાચું બોલ, એને તને લાફો શું કામ મારેલો? અરે મમ્મી, સ્ત્રી જાત છે, હવે એને લાફો મારો તો કઈ સામે મારવા બેસું? એમને સાગર, સાચું બોલ, હકીકત શું છે? સાગર, સાગર હવે હદ વટે છે, તું સાચું બોલ, સાચું બોલ, શું થયું તું? નહીં તો તને મારા સામ છે. હવે હકીકત બતાવે છે કે પછી? હા, હવે સાચી છે. સારા નાલાયક, આવા ધંધા કરે છે, આ ગરીબડી ભાઈને દુખી કરે છે. એને તારા પર કેટલો વિશ્વાસ હતો, એનો વિશ્વાસ તોડ્યો તે નાલાયક. અને છેલ્લે સુધી પાછો એની ગેરસમજ ગેરસમજ, તું અમને રમાડે છે બંનેને. મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે, હું ન ભરવાનું પગલું ભરી બેઠો. કાજલ, પ્લીઝ યાર, મને માફ કરી દે. બસ કરો બસ, તમે આને ભૂલ કયો છો? તમને ખબર છે એક સ્ત્રી બધું સહન કરે શકે, આ વાત ક્યારે સહન ન કરે સાગર, ક્યારે નહીં. બસ હવે મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. સાગર, 3 વર્ષ સુધી તું એની સાથે ફર્યો, અને તું એમ કહે છે કે આ ભૂલ કરી મેં? ભૂલ નહીં, તે તો આ બહુ મોટો ગુનો કર્યો છે, તે આ ભોળી ભાલી કાજલને તે દગો કર્યો છે, એનો વિશ્વાસઘાત કર્યો છે. હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે. એટલા વર્ષ સુધી મેં કાજલને અંધારામાં રાખી, પણ કાજલ, મારી પહેલી અને છેલ્લી ભૂલ સમજીને મને માફ કરી દે યાર, હવે આવી ભૂલ કોઈ દિવસ નહીં કરું. શું ગેરંટી સાગર, શું ગેરંટી આપો છો તમે મને? ચલો માની લ્યો, અત્યારે તમારી ઉપર વિશ્વાસ કરું, જાતું કરી દઉં, નેક્સ્ટ ટાઈમ આવું તમે નહીં કરે, ને શું ગેરંટી? આજ સુધી તારી માયા એને સુખ ચેન લેવાનો દીધું, અને 3 વર્ષથી તું એને દગો આપતો રહ્યો, નારાયકો શરમ આવી જોઈએ. પપ્પા, જવા દો, હવે આને કઈને કઈ ફાયદો નથી, પથ્થર ઉપર પાણી રેડવા જેવી વાત છે. બસ મને માફ કરો, મારા આ ઘરમાં નથી રહેવું, અને હવે તમારું કોઈ સંતાન નહીં આવે. બસ નહીં બેટા. સાગર,
હાથના કર્યા હૈયે વાગ્યા, તે તારા પગ પર કુહાડો માર્યો. આ બાજુ ખાજલ હું ગમે તેમ બોલતી રહી, એની સાથે ગેરવર્તન કરતી રહી, અને આ બાજુ તે પણ એને દગો દીધો. એને બિચારી આપણા ઘરમાંથી શું મેળવ્યું? કઈ જ નહીં. એને આજ સુધી આ ઘરને હર્યું ભર્યું રાખ્યું છે, ખુશ રાખ્યા છે બધાને, બધાના માટે સવારે 5 વાગે ઉઠી અને પોતે ઉજાગરા કરીને તંતોડ કામ કરતી હતી. આજે પ્રેગ્નન્ટ હોવા છતાં કોઈ દિવસ એને ખાટલો ડાળીને સૂતા જોઈ છે તમે લોકોએ? અને તમે તમે એને ઘરથી બેઘર કરી દીધી. તમારા કરતા તો હેવાન સારા હોય, એનામાં પણ થોડી દયા હોય. એ મારી વહુ નહીં, મારી દીકરી થઈને રહેતી હતી. તમે મારી દીકરીનો દોષ કર્યો છે. ઈશ્વર તમને કોઈ દિવસ માફ નહીં કરે, કોઈ દિવસ માફ નહીં કરે. હા પપ્પા, મમ્મી, તમારા લોકોની વાત એકદમ સાચી છે. જો આ બધામાં કોઈની ભૂલ હોય ને તો એ માત્ર ને માત્ર મારી છે. હું જાણ્યા જોયા વગર નો ભરવાનું પગલું ભરી દીધું. જો તને તારી ભૂલનો ખરેખર પસ્તાવો હોય ને તો જા એને સાબિત કરી દે કે મને સાચો પસ્તાવો છે અને સમજાવીને લઈ જા. હા પપ્પા, હું હમણાં જ જાઉં છું અને મારી ખાજલને આપણા ઘરે પાછી લઈ આવું છું. હે ભગવાન, મારી કાજલની તું રક્ષા કરજે, એ કોઈ આડું અવળું પગલું ના ભરે. બસ એને મારા ઘર સુધી લઈ આવ, પછી બધું હું સાચવી લઈશ. મારી બધી ભૂલોનો પસ્તાવો હું મારી કાજલ પાસે કરી લઈશ. કાજલ લઈ આવ. મને તો બહુ જ ગમે છે. તને નથી ગમતી? મને એ છોકરી ઠીક નથી લાગતી. પણ પ્રોબ્લેમ શું છે તો કે જો છોકરી જ છોકરીને ઓળખી શકે એટલે હું નિશાને બરાબર ઓળખું છું. તમે પ્લીઝ એની સાથે લગ્ન કરવા માટે ના પાડી દો, એ છોકરી સારી નથી. અરે તે તો અચાનક જ બોમ્બ ફોડ્યો. હવે એનામાં પ્રોબ્લેમ શું છે, એમાં ખામી શું છે એ તો મને કહે એટલે મને કઈ ખબર પડે. એ બધી ચર્ચા હું તમારી સાથે નથી કરવા માંગતી. તમે મારી વાત માન અને એને ના પાડી દો પ્લીઝ. તું મને ખુલ્લી ખુલ્લી વાત કર કે શું વાંધો છે, શું પ્રોબ્લેમ છે. તું જ્યાં સુધી મને ક્લિયર વાત નહીં કરી ને ત્યાં સુધી હું કોઈ ડિસિઝન નહીં લઈ શકું. એટલે નિશામાં શું ખામી છે તો મને કે. જો હું તમારી બહેન છું અને જે પણ કહી રહી છું તમારા ભલા માટે કહી રહી છું. તમે મારા પર વિશ્વાસ રાખો અને એને ના પાડી દો. એક કામ કર, આ વિષય પર ચર્ચા આપણે રાત્રે કરશું. અત્યારે નિશા મારી રાહ જોતી છે અને મારું મોડું પણ થઈ ગયું છે. નિશા, તું મારી સાથે સગાઈ કરીને ખુશ તો છે ને? હા, બહુ જ ખુશ છું. પણ તે કેમ આમ પૂછ્યું? કઈ નઈ નિશા, આ તો એમ જ તને પૂછ્યું. એકચ્યુઅલી એવું છે કે આજે મારી બહેન કહેતી હતી કે હું તારી સાથે સગાઈ તોડી નાખું. શું? રીનાબેને તમને આવું કહ્યું? હા, અને એમ પણ કહેતી હતી કે નિશા બહુ સારી છોકરી નથી. રીનાબેને તમને મારા વિશે આવું કહ્યું? પણ શા માટે આવું કરે છે? શું પ્રોબ્લેમ દેખાય છે એમને મારામાં? અરે મેં એને પૂછ્યું કેટલી વાર કે તને શું પ્રોબ્લેમ છે નિશાથી, પણ એ કહેવા તૈયાર જ નથી. ગમે તેમ કરીને વાત ફેરવી નાખે અને બસ એક જ વાત કે તું નિશા સાથે સગાઈ તોડી નાખ. રીનાબેનને હું કોઈ દિવસ મળી પણ નથી, નથી એમની સાથે કોઈ વાત કરી, તો પછી કેમ એ મને આવી રીતે નફરત કરે છે? ખબર નહીં એ મારા વિશે આવું કેમ વિચારી રહ્યા છે. નિશા, તું ચિંતા ના કર, આજે રાત્રે હું એને શાંતિથી સમજાવીશ.
પણ રોહન, તમે મને પહેલાં એમ કહો કે તમને તો હું સારી લાગું છું ને, રીના બેની જેમ તમને તો મારામાં કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો ને? નહીં નિશા, નહીં, મને તો તારામાં કોઈ જ પ્રોબ્લેમ નથી દેખાતો. તું તો બહુ સારી છોકરી છે. થેન્ક યુ સો મચ રોહન. પણ મને એક વાતની ચિંતા થાય છે કે કદાચ રીનાબેન આપણી સગાઈ તો નહીં તોડી નાખે ને? અરે ગાંડી, તું ચિંતા ના કર, હું એને શાંતિથી બેસીને સમજાવી દઈશ અને એના મનમાં જે તારા વિશે ખોટી ધારણા છે ને એ પણ દૂર કરી દઈશ. ફિકર ના કર. ઓકે ચાલો, રીનાબેન સાથે તમારી વાત થાય ને પછી મને કોલ કરજો. હા ને, ચલ ચલ અભિદે, આ લપ મૂક, ચલ કોફી પીવા જઈએ. ચલ. હા ચાલ. બોલો મમ્મી, શું કામ છે? આ રોહન એમ કહે છે કે તને નિશા પસંદ નથી. કેમ એમ, શું વાંધો છે તને નિશા સાથે? મમ્મી, મેં જ્યારથી નિશાને જોઈ છે ને ત્યારથી મને એવું લાગે છે કે નિશા ઠીક છોકરી નથી. ઠીક નથી એટલે શું પ્રોબ્લેમ છે એ તો મને કે. જો મમ્મી, છોકરીઓની વાત છે ને છોકરો જ જાણતી હોય. તમે આ બધી ચર્ચા મૂકો, મારી વાત માનો, નિશાને ના પાડી દો લગ્નની. તું આ શું વાત કરે છે? તું એમ કે આને ના પાડી દે એટલે ના પાડી દેવાની? એમ કેમ ના પાડી દેવાય? આ કઈ બજારમાંથી લાવેલો સામાન નથી કે ન ગમ્યો એટલે એને પાછો આપી આવ્યા. ઇજ્જતનો સવાલ છે આ બધો. પણ તને એમાં શું પ્રોબ્લેમ દેખાય છે ને એ અમને મને ક્લિયર તો કર, પછી અમે એક નિર્ણય લઈ શકીએ ને. તું વાત જ નહીં કરીશ તો અમે શું સમજીએ? સાચી વાત છે ભાઈ, આ છોકરી છે ને મને હલકટ લાગે છે. એની વાતો, એની રહેવાની રીત, એને જોઈને તો છે ને મને હાવ છેલ્લી ક્વોલિટીની જ લાગે છે છોકરી. બેટા, અત્યારે તો આ એને જે સાવ આવા હલકા શબ્દોમાં તું એને વર્ણવે છે ને, તો એવી તે શું વાત છે? જરા ખુલીને વાત કર ને તો મને ને રોહનને ખબર પડે ને. તું કે આને બસ એનું આમ નહીં કરો, આમ નહીં કરો, એ આવી નથી, આવી નથી, પણ શું છે એ તો અમને કે, તો અમને કંઈક ના પાડવાની ખબર પડે. એમને એમ તો નાનો જ પડે. અને અમે લોકોએ જ્યારે એનું નક્કી કર્યું ને આની સાથે, ત્યારે આજુબાજુમાં બધે પૂછ્યું, બધે જ અમે એની ખબર કાઢી, પણ કોઈએ એને માટે અમને કોઈ નેગેટિવ શબ્દ નથી કીધો કે આ છોકરી નથી સારી ને તમે નહીં કરો. બધાએ એના વખાણ કર્યા છે. તું એકલી જ એવી છે જે એની વિરુદ્ધમાં છે, એટલે નક્કી કંઈક બીજો જ લોચો છે. ના મમ્મી, હું મારી મર્યાદા પ્રમાણે તમારી સાથે બધી વાત ન કરી શકું, પણ મને આ છોકરી પસંદ નથી. તમને જે કરવું હોય ને એ કરો. આ તો અડધી વાત કરી નીકળી ગઈ, હવે આપણે આમાં શું સમજવું? સમજે અને તું ટેન્શન નહીં કર. જ્યાં સુધી કોઈ પણ વાતમાં આપણને ફોડ ન પડે ને ત્યાં સુધી હું અને તું એવો કોઈ નિર્ણય નહીં લઈ શકીએ. કારણ કે એણે કીધું નહીં કરો એટલે આપણે કંઈ છોડી થોડું દેવાનું હોય. આખા ગામે તો આપણને એની બધી સારી જ વાતો કરી કે છોકરી સારી છે, એટલે એમ આણે ફોડ પાડ્યો ને તો હજી હું ને તું વિચાર કરત. પણ આમ આધી અધૂરી વાત કરીને જાય એટલે આપણે હમણાં કઈ નિર્ણય નથી લેવો. સમયની રાહ જોઈએ, બધું સમજાઈ જશે. અને તું મને એ વાત કર કે તું એટલા વખતથી નિશાને મળે છે, એની સાથે હરે ફરે છે, એની સાથે વાતો કરે છે, તને એનામાં એવી કોઈ ઉણપ દેખાણી કે એણે તારી સાથે કંઈ ગેરવર્તન કર્યું, અથવા તારી હાજરીમાં કોઈ છોકરાની સાથે વાત કરી હોય કે ફોન કર્યો હોય, એણે મારી વિરુદ્ધમાં કંઈ કીધું હોય? નહીં મમ્મી, નહીં મમ્મી, મને તો આજ સુધી નિશામાં આવું કોઈ જ વર્તન નથી દેખાયું. એની રહેણી કરણી, એના સંસ્કાર, એના વિચાર, એની બધી રીત ખૂબ જ સંસ્કારી છે અને પાછી સારા ઘરથી છોકરી છે. મને તો, અરે મેં પણ જ્યારે એની તપાસ કરીને, મને ક્યાંયથી એટલે ક્યાંયથી એવો એકાદ પણ જો આપણને ખરાબ એનો રિપોર્ટ મળે ને તો આપણે અટકી જઈએ, પણ મને ક્યાંયથી નથી મળ્યો એવો રિપોર્ટ. બીજું કે તું આટલા વખત એને હળે છે, મળે છે, એની સાથે વાતો કરે છે, નથી તને લાગતું? પણ તું હજી એક કામ કર, હજી મોડું તો નથી થયું, હજી એની કોઈ એવી કોઈ ખાસ ફ્રેન્ડ્સ હોય, એના કોઈ લાગતા વળગતા હોય, એને વિશે તું પૂછી જો ને, કદાચ કંઈક હોય. પણ આના ઉપર યાર કેવી રીતે આપણે નિર્ણય લેવો? કેટલી બધી વખત મેં વાળી વાળીને પૂછ્યું, તે જોયું ને, પણ એકે રીતે જવાબ આપવા નથી માંગતી. મને લાગે છે કે એનો છે ને એની સાથે કંઈક હશે, તકલીફ હશે. હા, અને એ હોય તો કે એમાં આપણે એવું કંઈ ના નિર્ણય લઈ લેવાય. પણ વાંધો નહીં, તું ટેન્શન નહીં કર, મેં તને કીધું એમ, તું એનો ફરીથી એકવાર ક્યાંકથી રિપોર્ટ લેવાની કોશિશ કર, પછી આપણે જોઈશું કે શું કરવું. ઠીક છે મમ્મી, તો હમણાં ટેન્શન કાઈ નહીં લેતો. ઠીક છે, હું તપાસ કરી જોઈશ. હા બેટા. આવ, શું તું મારા ભાઈની રાહ જોઈને ઊભી છો?
હા, હું રોહનની રાહ જોઈને જ ઊભી છું. પણ એક વાત પૂછું. પૂછ. તું શું કહેતી તારા ભાઈને કે મારીથી એ સગાઈ તોડી નાખે એમ? હા, હું તારી અને મારા ભાઈની સગાઈ તો તોડાવી જ નાખીશ. હું તને મારા ઘરમાં નહીં આવવા દઉં. જોરીના, કોલેજમાં આપણી બંને વચ્ચે જે થયું તે એ બધું તું ભૂલી જા. ભૂલી જાઉં? તારા કારણે મારે કોલેજ છોડવી પડી હતી એ ભૂલી જાઉં? હું તારા લીધે મને પ્રિન્સિપલે કોલેજમાંથી બહાર કાઢી મૂકી હતી એ ભૂલી જાઉં? પણ જો એમાં વાંક તો તારો જ હતો ને. તું અને તારી ફ્રેન્ડ મળીને હોસ્ટેલમાં ધમાલ જ કરતા હતા ને. તમે બંને મળીને અમને વાંચવાય નહોતા દેતા, એટલે પછી મારી પ્રિન્સિપલને કમ્પ્લેન કરવી પડી. બાકી તને કોલેજમાંથી કે હોસ્ટેલમાંથી બહાર કરાવવાનો કોઈ જ ઈરાદો નહીં હતો મારો. પણ તારી પ્રિન્સિપલને કહેવું જ શું કામ જોઈએ? તમે બધી ફ્રેન્ડ્સે હર્ટ બતાવી હતી. તમે બધીએ મારી અને દક્ષા જોડે ઝઘડો અને માર્યું પણ હતું અમને. તારા લખણ જ એવા હતા માર ખાઈ એવા, એટલે મારી દીધું તું. જો લખણમાંથી તો તું જ હતી અને અત્યારે પણ છે. આટલું બધું થયું તો પણ હજુ તું સુધરતી નથી. મારા જ ઘરમાં મારા ભાઈ સાથે પરણીને તારે આવવું છે અને મને લખણબંધી કહી છે. જો તું જેવી છે ને એવું જ કહું છું. તું કઈ ભોળી સીતા તો છે નહીં. બસ હવે આગળ એક પણ શબ્દ બોલતી નહીં, નહીતર જેમ કોલેજમાં તને મારી હતી ને એમ અહીંયા તને મારી. પણ આજ ફરીવાર મારા પર હાથ ઉપાડવાની કોશિશ પણ નહીં કરતી. આ તારા ભાઈ સાથે સગાઈ થઈ છે ને એટલે જ હું આટલી ચૂપ છું. નહીં તો તારે આ વર્તનનો ક્યારનો જવાબ મળી ગયો હોત. અરે જાજા, તું શું મને જવાબ આપવાની હતી? જવાબ તો હું તને આપીશ. આજ પછી ભૂલી જજે કે તારી સગાઈ મારા ભાઈ જોડે થશે. હું તારા લગ્ન તો મારા ભાઈ સાથે ક્યારેય નહીં થવા દઉં, સમજી? કેટલા દિવસ થી ઉપાડો લીધો કે લગ્ન નહીં થવા દો, લગ્ન નહીં થવા દો. હું વાંધો હું છે તો કેમ ને? કઈ ક્લિયર વાત કર ને. મને વાંધો જ છે. હું એક કાળ મૂકીને આ ઘરમાં નહીં આવવા દઉં. તમારી રીના સગાઈ ફોક કરવા માંગે છે પહેલેથી જ ઓળખે છે અને બંને કોલેજમાં ઝઘડો થયો હતો અને અમારી નિશાએ પ્રોફેસરને કમ્પ્લેન કરી દીધી અને એ પ્રોફેસરે રીનાને કોલેજમાંથી બહાર કાઢી મૂકી. હે ભગવાન, એટલે જ રીના બધી દાજ મનમાં રાખીને નિશાનું થવા નથી દેતી. હરિભાઈ, અમે એને ઘણીવાર પૂછવાની કોશિશ કરી બંને જણાએ, પણ એ દરેક વખતે વાત ટાળી ગઈ. એણે અમને કીધું જ નહીં. અને એક સામાન્ય કે ઝઘડો હશે બંનેને કોલેજમાં, એમાં વળે અમારી નિશાએ પ્રિન્સિપલને ફરિયાદ કરી. જોકે એનો કોઈ ઈરાદો નહોતો કે એટલી બધી વાત આગળ વધી જાય. પણ પ્રિન્સિપાલે વળી એવો નિર્ણય કર્યો કે રીનાને કોલેજમાંથી બહાર કાઢી મૂકો. હવે જોકે નિશાને ખૂબ દુઃખ થઈ ગયું, પણ એ શું કરી શકે પછી? એટલે એ વાતનો બદલો લેવા માંગે છે તમારી રીના. હા તો હરિભાઈ, હવે મને બધું યાદ આવે છે. અમારી રીના છે ને નાનપણથી બહુ તોફાની હતી અને સ્કૂલમાં હતી ને દર બે દિવસે એની ફરિયાદ આવતી, દર બે દિવસે. અને મારે જવું પડતું બધા કામ ધંધા છોડીને. અને આ છે ને એણે એવો ઝઘડો કર્યો હશે ને નિશા સાથે, એટલે નિશાએ બિચારીએ ફરિયાદ કરી હશે પ્રિન્સિપાલને. અને પ્રિન્સિપાલને આ રોજની ફરિયાદને ફરિયાદથી ગુસ્સો આવ્યો હશે અને રીનાને કાઢી મૂકી હશે. અને બિચારી વાંક આવ્યો નિશા. પ્રિન્સિપાલે એમ કંટાળી ગયો છે.
નિમચરી અમાર નિશા હાવ લેવા દેવા કે નહી હપડાઈ ગઈ હા પણ પણ આ રીનાએ આવું નહોતું કરવું જોઈતું એ સ્કૂલ કાળનો ઝઘડો અને દાજ એને અત્યારે લગ્ન વખતે કાઢવાની શું જરૂર હતી હવે ઈ વાતનું તમારી પાસે સોલ્યુશન લેવા આવ્યો છું હવે કરવું હું ઈ મને નથી સમજાતું જો આ લગ્ન આપણે કરવી અને પછી આ તમારી રીના હું નિશાને હક લેવા દે આ ઘરમાં અને જો ન કરવી તો તમારી અને અમારી બેયને આપણું જાય હવે આપણે બે ભેગા મળીને સમજીને કંઈક રસ્તો કાઢવો જોઈએ ના ના હરીભાઈ તમે એવી બધી ચિંતા નહીં કરો એવું બધું કાંઈ નહીં થાય એ ઘીના ઠામમાં ઘી પડી રહેશે ખાલી એક કામ કરો ને નિશાને અહીંયા બોલાવી લો ને નિશાને ને રીનાને બેઉને સામસામા કરી દઈએ સમાધાન કરાવી દઈએ એટલે પાછી ફ્રેન્ડશિપ થઈ જશે અને એવું કાંઈ નહીં થાય ને બીજી એક વાર મારી રીનાએ ક્યાં જિંદગી આખી ઘરમાં બેહવાની છે કાલે વારે એનું નહીં કરવું પડે અને હું જીવું છું ને ત્યાં સુધી હું બખેડા નહીં થવા દઉં એ ગેરંટી ઈ વાત બરાબર છે તમારી પણ તોય ઈ બે કહેવાય તો નણંદ ભોજાય જ ને આખી જિંદગી હારે તો રહેવું જ ને ભલે રહેવું હોય ભઈ તો પછી છે ને ઘરમાં આવે ને એટલે ધીમે ધીમે બધું ભૂલી જાય આ એના ઘર સંસારમાં પડી જાય નિશા અહીંયા હોય એટલે પછી કાંઈ નહીં થાય ને હું છું ને મારા જીવતા જેવું હું એ બધું નહીં થવા દઉં તમે તમારા નિશાને બોલાવો તો એ વાત તો બરાબર છે તમે કહો કે તમે જીવતે જીવ કાંઈ ન થાય પણ હવે પછી એક ઘરમાં રહેવું અને ઓલા એરવું અને નોળિયાને ભળે એમ જો રહેવું એની કરતાં તો હું કહું છું કે સમજીને કંઈક સોલ્યુશન લાવીએ આપણે એમ આને ને નિશાને બરાબર બનતું હોય ને એટલે પછી કાંઈ ટેન્શન નહીં કરતા તમે અને એવું હશે ને તો આ મારો પાછો કહે હા એવું બોલોય નથી એ તો મેં જોયું આ તો રીનાને કહી દેશે કે અમારે બેમાં ઝઘડા કરાવવા તારે અહીંયા આવવું નહીં અને આવવું હોય તો પ્રેમથી રહેવાનું અને રહીને જતા રહેવાનું એટલે મારો અરુણ એ બધું થવા ન દે ના ના એ તો મેં જોયું હમણાં જો હું આવ્યો તો મેં જોયું ને એક ઝાપડ અટકી ગયા આ છે ને સીધો ત્યાં સુધી સીધો પછી આડો થયો ને તો એ કોઈના બાપનો નહીં હેલો નિશા બેટા ક્યાં છો તું તો અહીંયા આવ ને આપણે નિશાને પેલા જરા પૂછી લઈએ કે શું બન્યું તું સ્કૂલમાં એ પૂછી લઈએ એટલે આપણને થોડુંક ખબર પડી જાય કારણ કે આને તો મેં પૂછી પૂછીને થાક્યા કેમ તું લગ્ન કરાવવાની ના પાડે છે પણ એ દીકરી એક અક્ષર બોલી નથી એટલે પેલા આપણે નિશા પાસેથી જાણી લઈએ પછી હું મારી રીનાને બોલાવું મને એ વાત નથી સમજાતી આ રીના આપણે એટલું બધું ભણેલી છે પછી આવી જૂની વાતો કેમ યાદ રાખવી જોઈએ હરીભાઈ બધા હરખા ન હોય જુવાન છોકરાઓ બધા એની વચ્ચે એને સ્કૂલ માંથી કાઢી મૂકી એટલે એને અપમાન જેવું લાગ્યું મને આને કહી ન શકી અને બસ એ લગ્ન પાછા નિશાત સાથે કરવાના આવ્યા એમાં એ બેન બા થોડા આડા ફાટ્યા છે એને પેલા જ અમને કહી દીધું હોત ને તો અમે આનો નિવેડો ક્યાંનો લાવી દીધો હારું તો હમણાં નિશા આવે એટલે ખબર હા આવે એ આવા નિશા આવ બેટા આવ બેટા કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા તું એક કામ કર પહેલા આ તર નળ રીના છે કે ગ્રહાણી છે તો હવે છે ને એને પ્રેમથી મનાઈ જા અને કઈ તમારે કોલેજમાં કઈક થયું હોય ને ભૂતકાળમાં કઈક બની ગયું હોય ને એની એવું નહીં માનવાનું કે એનો વાક છે મારો વાક છે આપણે દિલથી માફી માગી લેવાની અને વાત પૂરી થઈ જાય અને માફી માગવાથી છે ને કોઈ નાનું ન થઈ જાય બેટા આજ ઘરમાં રહેવું છે એના લગ્ન ન કરીએ ત્યાં સુધી તો તમારે બેને રહેવાનું દિવસમાં તો ઝઘડો કઈ બહુ મોટો થયો તો ના મમ્મી મેં એવું હતું ને કે કોલેજમાં અમે બંને હતા ત્યારે અમે બહુ જ સારા ફ્રેન્ડ્સ હતા પણ પછી એવું થયું એને કોલેજમાંથી કાઢી મૂકી
અને એને લાગ્યું કે મારો વાંક છે. અચ્છા, પણ એમાં તમને વાત કરીને ગેર સમજ. હા, ગેર સમજ. જાવ જાવ અંદર માલી બગીને જા. જા જા. અને પ્રેમ સમજે ને વાત કરો. આપણે ઝઘડતા હતા પણ આપણે સારા ફ્રેન્ડ્સ પણ હતા ને, તને યાદ છે? એક દિવસ કોલેજમાં તને બોર્જ તાવ આવેલો તો હું દિવસ રાત જાગીને તારી સેવા કરતી હતી ને. તારી પાસે એક દિવસ બુક લેવાના પૈસા પણ નહીં હતા, પછી મેં તને આપેલા ને. તને અહીંયા અહીંયા હાથમાં કાચ વાગેલો, હું તને દવાખાને લઈ ગઈ હતી, યાદ આવ્યું? તું મારી ફ્રેન્ડ હતી તો કોલેજમાંથી શું કેમ તે મને બહાર કઢાવી? અરે ગાંડી, મારો ઈરાદો તને કોલેજમાંથી બહાર કઢાવવાનો નહોતો. આ તો તમે બધી છોકરીઓ તોફાન કરતી હતી, ધમાલ કરતી હતી અને અમને વાંચવા પણ નહોતા દેતા, એટલે પછી મારે પ્રિન્સિપલને કમ્પ્લેન કરવી પડી. મને શું ખબર કે પ્રિન્સિપલ આવું કડક પગલું લઈને તને બહાર કાઢી મૂકશે. તું હું બધું કરત જ નહીં ને. સારું, જા હવે, તારા જેવું કોણ થાય. માફ કરી દીધી તને. પણ હા, જો કોલેજમાંથી બહાર તો કાઢી, પણ ઘરમાં પરણીને આવીશ ને તો મને ઘરમાંથી બહાર તો કાઢતી નહીં. કાઢો બસ, ચાલ આપણે બહાર બધા સાથે બેસી. હવે આપણે તૈયારી જ કરી. મને તો એ રૂપાજી એટલે તું પેશલાય આવ્યો. પણ સારું થયું તમે આવ્યા, તો દિલની બધી વાતે ખુલી ગઈ. અમારી રીના ક્યારે કહેતી જ નહોતી ને, જો આજે એને બધું આ સોલ કરી દીધું ને એ લોકોનો ઝઘડો. અમારી નિશા પૂછે એમ તમે પૂછતા નહીં હોય, તમે આમ ધમકાવીને પૂછો તો ક્યાંથી બોલે બાપા? ક્યાંથી પૂછવું પડે તમારું? એ મેં રેકોર્ડિંગ નહોતું કર્યું ને, તો હમણાં કે કેટલા પ્રેમથી પૂછ્યું હતું. પણ મેં એમે કીધું કે તું કે ને કે હું થયું તો હું તને પાણીપુરી ખાવા લઈ જાઉં, તો એ કે ના હું લગ્ન નહીં કરાવવા દો. આવી છે હારું, હવે તો હારું. અને આ પાણી બધું મેં કીધું છે એટલે એને માનવું જ તો પડે. છેલ્લે તો ફ્રેન્ડ છે ને. હા, એમ આ સંબંધ તો મારો પછી થયો, પણ ફ્રેન્ડ તો એ પહેલા ના હતા ને. હા, તૈયારી કરો અને અમે અમારી રીતે તૈયારી કરી. તમે સરસ રીતે તૈયારી કરો અને જે કઈ નક્કી થાય ને એ કયો, એટલે અમે જાડેલી જાન લઈને આવીએ. મને તો આવડું એન્ગેજમેન્ટ નતો, અને એન્ગેજમેન્ટ થઈ બી નહીં, એમાં વધારે ખુશી નથી થઈ, એટલે આગળનું સમાધાન થયું ને એમાં ખુશી. સાચી વાત છે, જો મને પણ એમ જ છે. અને આ કેટલો ટેન્શનમાં રહેતો હતો કે આ કેમ માનતી નથી ને કેમ કઈ કહેતી નથી, પણ જો એ પણ હવે કેટલો ખુશ છે. જો અને આ હું આ આવું બધું આમ જો મારી વાત સાંભળો, આ બધું વેર છે ને, વેર ઉપરથી જે નામ આવે છે ને, વેર વૈભવ વ્યાજ, એ બધું માણસ ને બરબાદ કરે છે અને દુશ્મન બનાવે છે એકબીજાના. હવે આને વેર ની ભાવના રાખી. હા રીના, એ હવે નો રાખે વેર ની ભાવના, એમણા રહી વર્તો જો. હા હા, પણ પેલું કે છે ને કે થવા કાળ બધું થઈ ગયું, ભૂલી જવાનું બસ બધું. પાછું મેં તમને કીધું હતું ને કે તમે ચિંતા નહીં કરો, ઘી ના ઠામમાં ઘી પડી રહેશે. પડી ગયું ને બસ, હવે તમારે છે ને આની જરાય ચિંતા નથી કરવાની. હવે તો કે ચિંતા જ નથી. હા.